2022 નું વર્ષ જે રીતે પણ સમાપ્ત થયું હોય, મને વિશ્વાસ છે કે એ કોઈક રીતે યાદગાર રહ્યું હશે તમારા વ્યક્તિગત જીવનમાં અને કદાચ વ્યવસાયિક જીવનમાં પણ. ફિલ્મો માટે, ખાસ કરીને ગુજરાતી ફિલ્મો માટે પણ આ વર્ષ અદ્ભુત રીતે યાદગાર રહ્યું છે. કેટલીક એવી ગુજરાતી ફિલ્મો આવી છે જેણે પોતાનું એક ખાસ સ્થાન આ ઇન્ડસ્ટ્રીમાં ઊભું કર્યું છે. આ વર્ષ ગુજરાતી ફિલ્મો માટે ખાસ્સું અનુકૂળ રહ્યું છે, કહાણીની દ્રષ્ટિએ, કિરદારની દ્રષ્ટિએ, દિગ્દર્શનની દ્રષ્ટિએ, તકનીકની દ્રષ્ટિએ અને લોકો સુધી પહોંચવાની વાતમાં પણ. આ ફિલ્મોના અદ્ભુત દિગ્દર્શકોનું મંતવ્ય ગુજરાતી ફિલ્મો વિશે, તેમની સફર વિશે અને આ વર્ષ વિશે શું છે એ જાણવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે આ સંવાદમાં. શુદ્ધ દેશી સંવાદ સાથે આપ પરિચિત છો. જલસો ગુજરાતી મ્યુઝિક અને પોડકાસ્ટ એપ ઉપર આવતો આ ખૂબ લોકપ્રિય ઉપક્રમ છે. આ ઉપક્રમની જ એક યાદગાર કોશિશ તરીકે ચાલો ગુજરાતી ફિલ્મોના કેટલાક પ્રમુખ દિગ્દર્શકો સાથે એક સરસ મજાનો સંવાદ સાધીએ શુદ્ધ દેશી સંવાદના આ વાર્ષિક સ્વરૂપમાં, જેને અમે કહીએ છીએ SDS ટેક 22. આપ સૌનું સ્વાગત છે. શું હોય છે જ્યારે ગુજરાતી ફિલ્મ બનાવો છો ત્યારે તમારા મગજમાં પહેલું? એક સમય એવો આવશે કે હવે પછીના ફિલ્મ મેકર્સ માટે, કે એ વખતે આખું ગુજરાત એવું કહેતું હોય કે ગુજરાતી ફિલ્મ આવે છે, પહેલી એ જોવાની, પછી હિન્દી જોઈએ, પછી આ ગુજરાતી સાહિત્યમાં હજી ખજાનો પડે છે એક્સપ્લોર કરવા જેવો. જેનો ભાવ ભરી ગુજરાતી પડદે આવે. મને એવું છે કે મારા પૈસા નાખીને જો પિક્ચર બનાવું તો ગુજરાતી જ બનાવું. કદાચ એ 7 કરોડ રૂપિયા જે ટચ નથી કરી શકતા આપણે એક વિષય સાથે. આપણે જ અહીંયા આવી સંવાદ કરતા હોય છે 15 કરોડ 20 કરોડ ની પિક્ચરો કરીને. સ્વાગત આપ સૌનું શુદ્ધ દેશી સંવાદ ટેક 22માં. હું નિશિત આપ સૌને ખૂબ દિલથી આવકારું છું અને વર્ષના અંતે જ્યારે બેઠા છે મારે તમને બધાને પહેલો સવાલ આ પૂછવો છે, કેવું રહ્યું આ વર્ષ 2022 વર્ષ આપ સૌનું? કેવી રીતે સમાપ્ત થઈ રહ્યું છે, કેવું રહ્યું, શું મેમરીઝ છે, શું યાદ કરશો જ્યારે 2022 યાદ કરશો ત્યારે? દર વર્ષે મને એવું ફીલ થતું હોય કે આપણી જે ફિલ્મો આવે છે એમાં બાય ધ ઇયર એન્ડ ડિસેમ્બરમાં પેલું ક્લિયર કટ મગજમાં હોય છે કે બેસ્ટ સ્ટોરી તો આ, એવોર્ડ ફંક્શન કે બીજી વાત કરે બેસ્ટ ફિલ્મ તો આ. વખતે દરેકમાં 4-4, 5-5 કન્ફ્યુઝ થઈ જવાય એવા ઓપ્શન્સ છે, એટલે એટલા એટલો સારો કન્ટેન્ટ આવ્યો છે. તો ઓવરઓલ ગુડ યર ફોર પર્સનલી ફોર મી અને સિનેમા માટે. એબ્સોલ્યુટલી, વેબ સિરીઝ એક નવો એક્સપિરિયન્સ હતો. ફિલ્મ તો કરતા હતા પણ જે વેબ સિરીઝ કરી એ મારા માટે બહુ અલગ, અને ફરી પાછું રેવા પછી ફરી પાછું નર્મદા કિનારે જઈને કામ કરવાનો એક પાછો એક એક્સપિરિયન્સ મળ્યો. તો એના માટે મેમોરેબલ મુમેન્ટ એ સૌથી વધારે, બીકોઝ ફિલ્મ પહેલાં કમ્પ્લીટ કરી ચૂક્યા હતા, મેકિંગનો પ્રોસેસ નહોતો. આ યાર અમે લોકો રિલીઝની અંદર વધારે લાગ્યા હતા, જેટલો ઇન્ટરેસ્ટિંગ નથી બોલો ફિલ્મ જેટલો ફિલ્મ બનાવવા જેટલો, પણ ઓવરઓલ ફન. વિજયભાઈ, એકચ્યુઅલી આ વર્ષ આમ સરસ રહ્યું ફિલ્મ ને એ રીતે તો, પણ પર્સનલ લોસ આ વર્ષનો આ વર્ષ એ રીતે યાદ રહેશે એમ. એનાથી બાકી ફિલ્મ માટે અને ઇન્ડસ્ટ્રી માટે ઇટ ઇઝ બેસ્ટ યર્સ. નિશા અગ્રી અગ્રી કહેવાય કે એક વર્ષમાં બહુ વધારે પડતી સારી ગુજરાતી ફિલ્મ આવી ગઈ આ વર્ષમાં. હું તો એવું કહીશ ઘણી સારી ગુજરાતી ફિલ્મ આવી ગઈ, પ્લસ મારી ફિલ્મ બી સાહેબ મળી આ વર્ષમાં રિલીઝ થઈને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આનંદ છે વાત. 2022 બહુ મારા માટે તો બહુ આમ ફળદાયી વર્ષ કહેવાય, કારણ કે મારી ડેબ્યુ ફિલ્મ રિલીઝ થઈ, જેને લઈને 15 વર્ષથી ફરતો હતો, ફાઇનલી રિલીઝ થઈ. ઓલ્સો નવી ફિલ્મ બનાવી, કેરી આપણી લકીરો રિલીઝના ફેઝમાં છે, અને મારું એક ડ્રીમ પ્રોજેક્ટ છે મારી હિન્દી ફિલ્મ, એ ફાઇનલી મેં સાઇન કરી આ વર્ષે. એટલે ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રી માટે તો ગજબ વર્ષ હતું, પણ મારા પર્સનલી મારા માટે બહુ આ વર્ષ બહુ બહુ ફળદાયી વર્ષ કહેવાય, અને આઈ એમ વેરી હેપી કે બધું કરી શક્યો. ઓમંગલમ સિંગલમ રિલીઝ થઈ હતી 2019 થી રાહ જોતો હતો શૂટિંગ કરી દે, એટલે એમાં એવું હતું કે જે દિવસે છેલ્લું શૂટ હતું એ દિવસે એના બીજા દિવસથી સમગ્ર રાષ્ટ્રમાં
લોકડાઉન શરૂ થયું હતું એટલે બહુ જ મારી ફિલ્મ સાથે હું બહુ આમ ઇમોશનલી એટેચ અને બેસી રહ્યો ખાસો એવો સમય અને હવે અત્યારે રજૂ થઈ એટલે મને બહુ પર્સનલ લેવલ પર આનંદ છે કે લોકોને ગમે છે એક એ વાત થઈ અને ઇન્ડસ્ટ્રીના લેવલ પર એવું છે કે ત્રણેક પિક્ચરો એવી છે કે જેને બોક્સ ઓફિસ પર સારું કામ કર્યું અને બીજી બધી પિક્ચરોએ એવરેજ કામ કર્યું બોક્સ ઓફિસ પર ગુજરાતી સિનેમાની વાત કરું છું એટલે અમને લોકોને ઓલમોસ્ટ ઘરમાં રહીને બહુ લોકડાઉનમાંથી સીધા ઓક્સિજન પાર્કમાં આવી ગયા હોય ને એક ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીને એક પોતાનું ઓક્સિજન મળી રહ્યો હોય એવી એવી હાશકારો ફિલિંગ આવે છે અને ઓડિયન્સ ઘણું બધું એટલે ધારો કે ઓટીટીને બધું આપણે જોયા પછી લોકડાઉન દરમિયાન એવું લાગતું હતું કે હવે કોઈ પિક્ચર જોવા જ નહીં આવે બધા ઘરમાં જ જોઈ જશે એવું બીક લાગતી હતી પણ દેન એક પછી એક ગુજરાતી પિક્ચરો આવે છે અને એક પછી એક ગુજરાતી પિક્ચરો એમના હૃદયમાં એકદમ એકદમ ઉતરે છે એમને ગમાડે છે એમને રિસ્પોન્સ કરે છે આટલા ફાસ્ટ રિસ્પોન્સ હિન્દી સિનેમા મેં નથી કરતું જેટલું ગુજરાતી ઓડિયન્સ અત્યારે ગુજરાતી સિનેમાને કરે છે વિચ આઈ એમ એક્સપિરિયન્સિંગ રાઇટ નાઉ વિથ ઓમ મંગલમ સિંગમ એટલે વિથ ફક્ત મહિલાઓ માટે વિથ તમારા વિકીડોળો બરગોડો માટે પછી નાડી દોષ માટે પછી આની પિક્ચર માટે આપણે માટે આ બધા માટેનું એક એ જે રિસ્પોન્સ આવી રહ્યો છે એ બહુ પોઝિટિવ છે આઈ થિંક એઝ અ ગુજરાતી સિનેમા ઇટ્સ ઇટ્સ એબ્સોલ્યુટલી અ ટેક ઓફ અ હ્યુજ ટેક ઓફ એક કોમન રિસ્પોન્સ જે આ દરેક ફિલ્મોમાં બહુ કોમન રિસ્પોન્સ કે પરફોર્મન્સ બધા ફિલ્મોમાં બહુ યસ કોમ્પિટિશન બી છે ટાઈપ એટલે આર્ટિસ્ટના પરફોર્મન્સ આખે ઉડીને વળગે એવા છે એટલે હવે બધું પ્રોસેસ બહુ વ્યવસ્થિત ઇવન ટેકનિકલી બ્યુટીફુલ ટેકનિકલી બ્યુટીફુલ ફિલ્મ્સ બની રહી છે સિનેમેટોગ્રાફી રીતે એડિટની રીતે કલર કરેક્શન્સ રીતે કલર પેલેટ્સની રીતે અને ઓવરઓલ તમે એક સ્ટાઇલાઇઝેશન ઓફ ફિલ્મ મેકિંગની રીતે તમે સ્લોલી એન્ડ સ્ટેડી એવું નથી કે આપણે વી કોમ્પીટ વિથ એની ઇન્ડસ્ટ્રી પણ આપણે સ્લોલી આપણા મળતા બજેટ સાથે ગુજરાતી સિનેમાની જે પોતાની એક મર્યાદા છે એ પ્રમાણે આપણે ઘણું બધું એક આપણા યંગ ફિલ્મ મેકર્સ બધા લોકો કામ કરી રહ્યા છે આઈ થિંક એના માટે તાળી પડે બીજી સરસ વાત એ પણ છે કે મારી સાથે અત્યારે એવા સરસ હોનહાર અનુભવી આવડતથી સંપૂર્ણ એવા દિગ્દર્શકો બેઠા છે અને કદાચ આજનો એ દિવસ બહુ રળિયામણો ગણી શકાય એ રીતે કારણ કે દિગ્દર્શકો સાથે ખાસ ફોરમમાં એક એક સમય લઈને એમની સાથે ચર્ચા થાય એવું કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી સિનેમા માટે ઘણું ઓછું બન્યું છે મને બહુ આનંદ છે કે તમે બધા જ મારી સાથે દિગ્દર્શન અર્થની ચર્ચા અર્થે બેઠા છો અને પોતપોતાની યાદો વાગોળી રહ્યા છો ખાસ કરીને તમે બધા જ જુદી જુદી રીતે અદ્ભુત સફળ ફિલ્મો આપી ચૂક્યા છો અથવા તો નાવીન્ય ખૂબ આપ્યું છે તમે ફિલ્મોમાં જુદી રીતે પ્રસ્તુત કરવા માટે તમે જાણીતા છો શું પ્રોસેસ છે રાહુલભાઈ વિનીતભાઈ સંદીપભાઈ દર્શનભાઈ આપ સૌને પૂછું તો તમારી ગુજરાતી ફિલ્મને દિગ્દર્શિત કરવાની પ્રક્રિયા શું છે પ્રોસેસ શું છે ફ્રોમ ધેટ થોટ ટુ ધી ફાઇનલ એક્ઝિક્યુશન ફાઇનલ રેન્ડરિંગ ઓર ટુ ધી રિલીઝ આ દરમિયાન તમે આ આખે આખા ક્ષેત્રને આ કથા કહાણી કહેવાના માધ્યમને કઈ રીતે જોવો છો સૌથી પહેલા તો આઈડિયા એક્સાઇટ કરવો જોઈએ અને બીકોઝ આપણે ફિલ્મો બનાવીએ તો છે જ પણ ફિલ્મો પ્રેક્ષક પણ તરીકે ઘણી બધી ફિલ્મો જોતા હોઈએ છે એટલે પોતાને પહેલે તો પ્રેક્ષક તરીકે જોઈએ કે આપણને મજા આવશે આપણે ઓડિયન્સમાં બેઠા તો આ વસ્તુ આ વિચાર આ ફિલ્મ તો પોતાને એક્સેપ્ટ કરતો એઝ એન ઓડિયન્સ તો પછી એના પર એઝ અ ફિલ્મ મેકર વધારે કન્વિક્શન આવે છે અને અમે લોકો તો સ્ક્રિપ્ટ પણ જાતે લખતા હોઈએ છીએ એટલે અને યુઝ્યુઅલી હું મિનિંગ ચેતન સાથે હોઈએ છીએ લખવામાં તો અમને તો ત્યાં જ બધું બહુ બધું બાયફર્કેશન થઈ જાય છે કે આ ત્રણમાંથી કોઈ એક આઈડિયા એક જણને પણ ના ગમે ધેટ મીન્સ 33% ઓડિયન્સને નથી ગમવાનું એટલે એવો તો સ્ક્રિપ્ટમાં દરેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પ્લોટ ટ્વિસ્ટ એવા તો હોવા જોઈએ કે ત્રણે ત્રણ અમે કન્વિન્સ થતા હોઈએ તો ઇન્ટરનલ ક્રિટિસિઝમ પહેલાં આવે પછી ફિલ્ટર થઈને બહાર નીકળે તો એ પ્રોસેસ સૌથી મને લાગે મજેદાર અમારા માટે હોય છે અને શૂટ તો પછી બહુ ઔપચારિકતા થઈ જાય છે એવું લાગે છે જે ઓન પેપર આઈડિયા લેવલ પર વિક્ટરી જોઈએ એ જ પહેલા બેઝ પર વધારે મહેનત કરતા હોઈએ છે અને અમને એવું લાગે છે કે ટીમ કોલોબરેશન સૌથી મહત્વનું છે જે લોકો જોડાય છે અમારી સાથે અમારા દરેક પ્રોસેસમાં એવું છે રાઇટિંગ વખતે અમે આમ જોવા જઈએ તો ત્રણ લોકોના નામ આવે છે પણ પછી આમ ખોદો તો ખબર પડે કે અચ્છા જોધા નહીં
પછી ખબર પડે કે અચ્છા નાના સજેશન બહુ બધા ફ્રેન્ડ્સ બહુ બધા લોકોને નેરેટ કરી એક્ટર્સ બહુ બધા નેરેશન્સની અંદર એ લોકોએ આપ્યું છે એના પછી આગળ પ્રોસેસમાં વધુ તો મ્યુઝિકની અંદર પણ સેમ એવું થાય એક સોંગ એક સ્ક્રેચ આવે એના પછી બહુ બધા ફીડબેક્સ આવે પછી કરેક્શન્સ થાય તો ઓવરઓલ અમારો પ્રોસેસ બહુ ફીડબેક ઓરિએન્ટેડ છે અમે કંઈ પણ કરીએ ફિલ્મનું વિઝ્યુઅલ રેફરન્સ કાઢીએ કે સ્ટોરીનું બ્રેકડાઉન કરીએ કે ઇવન એડિટમાં પણ બેસીએ ત્યારે દરેક વખત અમારે આપણી સામે જે અત્યાર સુધી જોયેલો સિનેમા છે કાં તો અત્યાર સુધી ફરેલી જગ્યાઓ છે લોકેશન્સ છે એ બધું અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એ બધી વસ્તુ શેર કરીએ પણ એમ અમને બહુ ઓછું પેલું ગમતું હોય છે કે સિક્રેટ નોટ ટ્રાન્સપરન્સી સિક્રેટ ફિલ્મમાં સ્ક્રિપ્ટ ચાલી રહી છે એવું નહીં અમારી અમારી સ્ક્રિપ્ટ લગભગ બધાએ સાંભળી હોય ડિટેલ નેરેશન્સ થયા હોય વિઝ્યુઅલ રેફરન્સ પણ બધા સાથે ઓલમોસ્ટ શેર થયેલા હોય બધા સાથે ડિસ્કસ થયો કે એડિટમાં આપણે આવું કંઈક કરવાના છે ઇવન પછી આર્ટિસ્ટ સાથે જ્યારે કોલોબરેશન થાય તો વર્કશોપ્સની અંદર અમારી ટીમમાં એક બિનીભાઈ કરીને છે કે જે થિયેટરમાં પ્રોફેસર રહી ચૂક્યા છે તો એમના એક ઇન્ડિવિજ્યુઅલ વર્કશોપ્સ થાય બધા આર્ટિસ્ટો સાથે રીડિંગ થાય પછી પાછું એ પ્રોસેસને અમે લોકો જ્યારે ફ્લોર પર જઈએ ત્યારે દરેકે દરેક આર્ટિસ્ટ પોતાનું એક હોય ને એક ક્રિએટિવ કારણ કે અમે લોકો પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે અમે કરીએ એવું ના અમે જોઈએ કે અમે કરીએ એવું ના કરીએ અમે ક્રિએટિવ કોલોબરેશનમાં વધારે બિલીવ કરતા હોય છે કે આજે એઝ અ આર્ટિસ્ટ તમને હાયર કર્યા છે તો એ તમારી ક્રિએટિવ એક્સપ્રેશનને અમે કનેક્ટ કરવા માંગીએ સો અમે અમને એવું જોઈએ છીએ કે આર્ટિસ્ટ આવીને પાછું પોતાનું એક એક્સપ્રેશન ત્યાં એડ કરે અને અમે લોકો અમારી મેકિંગ સ્ટાઇલ બહુ મોસ્ટલી સિમ્પલ હોય છે દરેક વસ્તુ બધી કારણ કે ડિજિટલ ફોર્મેટમાં પેલું નથી રહ્યું કે રીલ જેવું તમારે એક એક શોર્ટ પ્લાન કરીને જવાનો નાઉ વી હેવ ફ્રીડમ અને અમે જાતે જ એડિટ કરીએ છીએ તો અમે ફ્રીડમનો ફૂલ એક્સપ્લોઇટેશન કરીએ છીએ બધી વસ્તુ બધી રીતે લઈ લઈએ છીએ અને ભાઈ શાંતિથી એડિટ મને પોસ્ટ પર દેખ લઈએ અને ઇવન પોસ્ટમાં ડીઆઈ છે સાઉન્ડ છે ડિઝાઇનિંગ છે એવરીવેર કોલોબરેશન પ્રયત્ન એવો હોય છે કે આ માણસ નું સાઉન્ડ પહેલા ભણસાલીમાં સાંભળ્યું છે સારું છે તો એમને સાઉન્ડ ની અંદર આપણે કામ કરીએ એની સાથે તો પ્રયત્ન એવો છે કે ટીમ કોલોબરેશન સાથે ફિલ્મ બનાવી પરફેક્ટ વિશા એટલે એક વાત તો બહુ સિમિલર કે માટલું લેવું હોય તો ટકોરો તો અમારો જ પડે તો વાર્તા તો જ્યારે તમને આઈડિયા શરૂ થયો હોય કે આવી પ્રકારની કંઈક વાત કેવી છે તો તમે તમારા નજીકના લોકોને તો સૌથી પહેલાં સાંભળશો જો એ તમ એ વાર્તા તમારી એ લોકોને એક્સાઇટ નથી કરી શકતી તો તમને એમ થાય કે યાર આ કદાચ રાઈટ થોટ નથી આપણા અને બીજી મારી એક એવી વસ્તુ બીજી કે ઘણી બધી વખત અમુક વાતો તમને સુવા ના દેતી હોય અને આવા મારા જીવનમાં ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે કે રાત્રે તમને નીંદર ના આવે જે દિવસે થોડું તમને જનરેટ થયો ને કે ના યાર એક વાત છે એવી નહીં કેવી પડશે આપણે તો તમે મોડે સુધી સૂઈ ના શકો અને સવારે જાગીને તમે તમારા નજીકના લોકોને સંભળાવો એમ કે ના યાર આ વાતમાં વજન હે પછી તમે રાઇટિંગની પ્રોસેસમાં લેતા હોવ છો અને બધા પાસે એક પોતપોતાની સ્ટાઇલ હોય જેમ રાહુલભાઈ નવીનીત કહે કે બધી સાઈડથી લઈ લો મારું બિલકુલ જ ઉલટું છે હું એક્ચ્યુઅલમાં સેટ ઉપર જઈને શોર્ટ ડિઝાઇન કરતો હોઉં ક્યારે શોર્ટ ડિઝાઇન કરીને જતો નથી પણ હું બહુ ફિક્સ વસ્તુ લઉં છું કે મને આ જ જોઈએ ને મને આટલું જ લેવું છે તો એ એક પ્રોસેસ છે ને બીજું કીધું કે ટીમ બહુ જ અગત્યની વસ્તુ છે એક ડિરેક્ટર માટે જો ટીમમાં એક વ્યક્તિ બી ખોટું ચૂઝ થઈ ગયું છે તો સમજો કે ફિલ્મને બહુ જ મોટી અસર કરવાની પછી એ વિઝ્યુઅલ ડિપાર્ટમેન્ટ હોય કે સાઉન્ડ ડિપાર્ટમેન્ટ હોય કે એક્ટર હોય તો તમારે ઓલમોસ્ટ વિચારો કે એ બધા જ લોકોને જો તમે ફૂલફિલ કરી શકશો તમારી વાર્તાથી આપણું કામ તો પેલા વાર્તા કહેવાનું હોય ને પછી બનાવવાનું હોય તો ઓલમોસ્ટ એક ફિલ્મ માટે મને લાગે કે તમે 60 જેટલા મિનિમમ નરેશન કરતા હો રાઈટ તો 60 નરેશન માંથી તમને ફ્લોર ઉપર જાવ ને પેલા ખબર પડી જશે કે યાર આમાં શું વાઇબ જનરેટ થવાની તો મોસ્ટલી જયારે તમને ખબર પડે કે ના યાર ઓલમોસ્ટ ડિપાર્ટમેન્ટનો હરેક વ્યક્તિ આ વાર્તાથી ખુશ છે તો તમે જે સેટ ઉપર એક એનર્જી સાથે જાશો ને એ વાઇબથી જે કન્ટેન્ટ તમારી પાસે આવશે ને પાવરફુલ જશે કરેક્ટ ધીસ ઇઝ માય મારી તો પ્રોસેસ થોડી એકદમ વિપરીત છે મને વન લાઈન અપીલ કરે ને એટલે હું નો મેટર હું આજે બનાવવાનો છું કે 20 વર્ષ પછી બનાવવાનું છે ફિલ્મ લખવાનું ચાલુ કર્યું એટલે અત્યારે પણ હું બધા 2025 કોઈ ફિલ્મ લખી રહ્યો છું કારણ કે મને એ એમનું જેવું છે ને ઊંઘવા ના દે મને એ થોટ એટલે મારો એક સવારનો ફિક્સ ટાઈમ છે 5-7 તો હું ફિલ્મ લખતો જ હોઉં એટલે જ્યારે કંઈ ના હોય ટ્રાવેલ ના કરતો હોય ત્યારે લખતો હોય એટલે એ પ્રોસેસ એ ફર્સ્ટ ડ્રાફ્ટ તો ક્યારેક બની ગયો હશે મારી પહેલી ફિલ્મનો ફર્સ્ટ ડ્રાફ્ટ તો સંદીપભાઈ પણ વાંચ્યો હતો એકચ્યુઅલી 2003 એટલે એ એક વન પાર્ટ ઓફ ધ પ્રોસેસ છે પણ પછી હું છે ને એના રિવિઝન્સ બહુ કરું છું એટલે લગભગ મારો ઓન ફ્લોર જતો ડ્રાફ્ટ હશે એ 15-16 થી નીચેનો કોઈ ડ્રાફ્ટ ગયો જ નથી ઓન ફ્લોર ચારે ફિલ્મોનો એટલે એટલા ડ્રાફ્ટ પછી કરીએ
અને પછી મેં એક પહેલી ફિલ્મથી જ એક નવી પ્રોસેસ એડ કરી હતી આઉટસાઇડ ઓફ યુ, કારણ કે હું પોતે જ લખવાનો છું, હું પોતે જ ડિરેક્ટ કરવાનો છું, એટલે સ્ક્રીન પ્લે પાર્ટ તો હું જ લખું છું, તેને કોલાબરેટ વિથ ડાયલોગ રાઇટર્સ. એટલે એ પ્રોસેસમાં હું એક સ્ક્રિપ્ટ ડોક્ટરને ઇન્વોલ્વ કરું છું, જે એકદમ આઉટસાઇડર વ્યૂ, એકદમ જ ન્યુટ્રલ વ્યૂ આપી શકે. ઓબ્વિયસલી ઘણા બધા ઓપિનિયન્સ કદાચ મને કમ્ફર્ટેબલ નથી એ રીતે કામ કરવા, પણ હું એક સ્ક્રિપ્ટ ડોક્ટર જેમાં હું બિલીવ કરું એને ઇન્વોલ્વ કરું જ છું દરેક ફિલ્મમાં. અને હું પછી જે પ્રોસેસમાં ઇન્વોલ્વ થઉં છું બિફોર આઈ ગેટ ધ પ્રોડ્યુસર્સ, કારણ કે મેં મારી ફિલ્મો આઈ એમ ધ નેમ પ્રોડ્યુસર બટ દેર આર ઇન્વેસ્ટર્સ ઓન ઓલ માય ફિલ્મ્સ, એટલે એ પ્રોસેસમાં હું પ્રોજેક્ટ માઉન્ટ કરવાનો ચાલુ કરું છું. એટલે એમાં દરેક પ્રોજેક્ટમાં કંઈક હશે એમ કે ભાઈ આને મેં કઈ રીતે જોઈ રહ્યો છું, અથવા આમાં કયા એક્ટર્સ હશે, અથવા આ ફિલ્મમાં કેવા પ્રકારનું સંગીત હશે. તો એને એ વખતે જ્યારે અમે પ્રી પ્રોડક્શનમાં હોઈએ ત્યારે પણ એ પ્રોસેસમાં હું એ માઉન્ટિંગ મેં કરી દીધું હોય કે કદાચ હું આ ફિલ્મમાં જેઝ મ્યુઝિક યુઝ કરીશ, કે આ ફિલ્મમાં મારે ટ્રાઇબલ મ્યુઝિક યુઝ કરવું છે, અને એ માઉન્ટિંગના પાર્ટની પ્રોસેસનો પાર્ટ જ હશે. એટલે એ એક છે. હું પુષ્કળ પ્રી પ્રોડક્શનમાં માનું છું, એટલે ઘણી વાર અમુક અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ મારી જોડે કામ કરવાનું પ્રિફર નથી કરતા, કારણ કે હું માસ્ટર ભણાવું પણ પ્રોફેસર, એટલે હું બહુ કામ કરાવું, પછી એ 3 મહિના એટલે બધા મારા નામની બૂમો પાડે, કારણ કે મારો સ્વભાવ થોડો વધારે પડતો ચીકણો છે. એટલે એ પ્રોસેસ લાંબી 2-3 મહિના લાંબી ચાલે, ઘણીવાર 5-6 મહિના લાંબી પણ હોય, અને એની અંદર ઘણું બધું, એટલે આઈ ઓલ્સો સો આઈ ફીલ કે જેટલું સંગીત અને સાઉન્ડ અગત્યનું છે એટલું કલર્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ કમ્યુનિકેટ, યુ નો, કમ્યુનિકેટ ધ મૂડ. સો આઈ હેવ બીન ડુઈંગ, જ્યારે હું લાઇટ ડિઝાઇન કરતો હતો થિયેટરમાં, 1 વર્ષથી હું એના ઉપર પણ ઘણું બધું ભેગું કરી રહ્યો હતો એક્સપિરિયન્સના લેવલ ઉપર. એટલે હું એક આખું વિઝ્યુઅલ ડિઝાઇન વર્કશોપ જનરેટ કરું છું જેમાં બધા જ વિઝ્યુઅલ આર્ટિસ્ટ ઇન્વોલ્વ થાય, અને એમાં બધાને બોલવાની છૂટ, પણ એ પતે પછી કોઈને બોલવાની છૂટ નહીં, પછી બધા હું કહું એમ કરે, એટલે એ જરા થોડું ઓટોક્રેટિક બિહેવિયર છે, પણ ડિરેક્ટરને ચાલે. સો ખાસી ડિટેલ્ડ, યા, એન્ડ આઈ એન્જોય, અનલેસ ઓનેસ્ટલી ફિલ્મ્સ આર મેડ ઓન પેપર લાઈક હાઉ રાહુલ સેડ, અને આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ હિમ કે ફિલ્મ્સ તમે ફ્લોર ઉપર તો આપણા પાસે બહુ લિમિટેડ, એટલે પછી તો યુનો વોલ્સ અને યુનો કોર્નર્સ એન્ડ ધ સન એન્ડ ધ રેન્સ વુડ ડિસાઇડ માય ફેટ. એટલે હું એમાં તો એટલું જ કરી શકવાનું છું, પણ પેપર ઉપર અમે બધા જ આમ એક આખો એક જલસાવાળો માહોલ કરીને આખી ફિલ્મ મગજથી જોઈ લઈએ, અને પછી તો રેસ્ટ ઓલ ઇઝ જસ્ટ અ પ્રોસેસ. યસ, મારામાં એવું હોય છે કે સ્ટોરી, એટલે સબ્જેક્ટ ચૂઝ થયો કે આના ઉપર ગો હેડ કરીએ છીએ, પછી હું કોઈની સાંભળતો નથી, એટલે કોઈ ના ગમે 25 જણ એમ કે આ નહીં, તો એટલે એ બાબતમાં હું બહુ ડિક્ટેટ કરતો હોઉં છું, અને હું બિલકુલ કોઈને લિબર્ટી લેવા નથી દેતો, મારી ટીમને બી. મને એક વખત ગમ્યું ને, પછી કે આ વાર્તામાં એ લોકોને મજા પડે કે ના પડે, તમારે જોડાવાનું હોય તો તમે જોડાવો, ના જોડાવો તો હું દૂર રહો, આઈ એમ ગોઈંગ ટુ ડુ ધીસ. એટલે હું મારી જીત પર કરતો હોઉં છું પહેલી વાર, પણ મારે પ્રોસેસમાં સતત એવું થાય કે ટ્વિંકલને અમે લોકો ઘરમાં હોઈએ, એટલે અમારે કંઈ બેડરૂમ લાઈફ જેવું એમ ના હોય, ફિલ્મ ચાલતી હોય ત્યારે કન્ટિન્યુઅસલી ઓબ્જેક્ટિવલી, કેમકે એને સતત ઓબ્જેક્ટિવલી જોવા જોઈએ. અને હું અમુક વસ્તુઓને રીથિંકિંગ બહુ નથી કરતો. એકવાર મને એવું લાગ્યું નથી કે યાર મને મજા પડી, એટલે હું પછી એના ઉપર રીથિંકિંગ ન કરું. એટલે સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટની પ્રોસેસ છે ફોર એક્ઝામ્પલ, તો કોઈ રાઇટર મારી જોડે સ્ક્રિપ્ટ લઈને આવે તો હું ક્યારે ન કામ કરી શકું, અથવા તો કોઈ મને એઝ અ પ્રોડ્યુસર એમ ઓફર કરે કે આ રેડીમેડ સ્ક્રિપ્ટ છે તમે ડિરેક્ટ કરો, તો હું ન કરી શકું. તો મારું એના સ્ક્રીન પ્લેમાં સંપૂર્ણ ઇન્વોલ્વમેન્ટ કે ચીકણાપણું આપણે કીધું એના જેવું છે, એ ઇન્વોલ્વમેન્ટ હોય તો જ હું ફ્લોર ઉપર જવાનો કોન્ફિડન્સ મારામાં આવે, નહીં તો મારે કોન્ફિડન્સ જ ન આવે ફર્સ્ટ ઓફ ઓલ. એટલે રામ આમ ખાસા ટાઈમથી તો છેલ્લી ફિલ્મો અમે લોકો જોડે લખી, હમણાં રિસન્ટલી નેક્સ્ટ મંથ જઈએ છીએ ફ્લોર ઉપર એ બી. તો એમાં એવું છે કે જેમ કે ઘણી વખત અમુક વાર્તા એવી હોય કે 1.5 વર્ષ તમારી સાથે રહે, પણ એનો સમય ન આવે, તમારી પાસે બધી અનુકૂળતા હોય, તમે ફિલ્મ બનાવવાના, તમારી પાસે ફાઇનાન્સ બી છે બધું, પણ એ પેલું હું એને એવું કહું છું કીક આપવી જોઈએ એમ, એટલે કીક નહીં આવે ત્યાં સુધી વાર્તા ઉપર નહીં જવાનું, અને જો કીક આવી ગઈ તો દુનિયા ઊંધી થઈ જાય, તો ગમે તેમ કરીને ફ્લોર ઉપર, એટલે એક કામ કરવાનું. સો એક ઇન્વોલ્વમેન્ટ સ્ટોરીમાં સૌથી વધારે, જ્યારે હું વર્કઆઉટ કરી રહ્યો છું ત્યારે મને એવું છે કે ડ્યુરેશન એક પણ મિનિટ, મારી ફિલ્મમાં એવું છે કે એક પણ મિનિટ વધારેની હું શૂટ નથી કરતો, જેટલા શોર્ટ જોઈએ. અને હા, મારી ફર્સ્ટ ફિલ્મમાં કદાચ એ
કેમ કે એ ડેબ્યુ ફિલ્મ હતી અને એ અનુભવ બી એટલો બધો નહોતો કદાચ એ બધા કારણોથી. તો મારી ફર્સ્ટ ફિલ્મ 3 કલાકની મેં કરી હતી એટલે દરેકની એક પ્રોસેસ હોય, પણ મને પછી એવું સમજાયું કે યાર ના, હું વધારે પડતું કરી રહ્યો છું, મારી એનર્જી આમાં અલગ રીતે હું વાપરી રહ્યો છું. સો એના પછી મોન્ટુની બીટુ અને 21મુટી ફિલ્મમાં એક સેકન્ડ બી ડિલીટેડ નહીં હોય, જેટલું શૂટ કર્યું છે એ જ ફિલ્મમાં છે. સો એના માટે એમણે કીધું એમ કે પ્રી પ્રોડક્શન છે ને એ બહુ જ મજૂરીવાળી વસ્તુ છે, અને તમે જેટલું પ્રી પ્રોડક્શનમાં ફોકસ કરશો, કેમ કે મને એવું છે કે ફિલ્મનો ટોનથી માંડીને દાખલા તરીકે વિઝ્યુઅલ એલિમેન્ટ્સ જેટલા બી એલિમેન્ટ્સ છે, તો હું જ્યારે સ્ક્રિપ્ટ રેડી કરું અને એના પછી મને સીનની કોરિયોગ્રાફી મને રાતે ઊંઘવા ન દે એમ કે, અને કેમેરાના એંગલ્સ મને દેખાયા કરે, અને હું આમની આપણે કીધું કે ફ્લોર ઉપર શોર્ટ ડિવિઝન અમુક, કેમ કે આમનું સ્કૂલિંગ બી આમ ઇન અ વે પાછું છે, એટલે બેસિક પ્લાનિંગ થઈ ગયું હોય, પણ પછી ડિટેલ્ડ સ્ટોરી બોર્ડ ને બધું બી કર્યું હોય, પણ ઘણી વખત મારું સ્ટોરી બોર્ડ હું ફોલો ન કરું એમ ફ્લોર ઉપર, એવું ઘણી વાર થાય કે બધું તૈયાર કરીને લઈ ગયો, લોકો જોવો તો બહુ ઇમ્પ્રેસ થઈ જાય કે ક્યાં બાત હોય યાર, પણ હું ફ્લોર ઉપર એમ ન ફોલો કરું, કદાચ ઘણી વખત એવું બી બને. ખાસું પેપર પર ડિટેલિંગ, પેપર પછી કમ્પ્લીટ ડિટેલિંગ, યસ, સંપૂર્ણ પ્રોસેસ. હું રમું છું, મારું છે ને અલગ અલગ વિશ્વ છે, આખું બ્રહ્માંડ જેમ, એટલે આપણે એમ કે આકાશ પાતાળ ને પૃથ્વી ને એવું બધું એવું છે ને, મારા પહેલા મારા રાઇટરો સાથે હું બેસી જાઉં, અને ધારો કે કોઈ એક બહુ રમવા મળે 6-6 મહિના સુધી એક વન લાઈન રમવા મળે, હું છે ને 2-3 વર્ષે એક પિક્ચર બનાવું, એટલે હું બહુ ફાસ્ટ બધું કંઈ કરતો નથી લાઈફમાં, પણ મને એ જે ઓનલાઈન સૂજે ને એ તો મારા ત્યાં પેલી પર્સનલ નોટ્સમાં હું લખી રાખું ત્યાં, અને ગમે ત્યારે 2-2 વાગે 3-3 વાગે બી સૂચતી હોય છે ક્યારેક, અને બહુ જ આમ બાથરૂમમાં સૂજે, ચાલતો હોઉં, વોક લેતો હોઉં ત્યારે પણ સૂજે, આવું બહુ હોય, પણ એ બધી લખી રાખું. પછી હવે એ ઓનલાઈનમાંથી એક ચોંટે, એક મગજમાં સોલિડ ચોંટી જાય, અને એ ચોંટ્યા પછી છે ને એને ભાગોળ્યા કરવું, એનો ઇન્ટરવલ પોઈન્ટ શોધવું, એનો ક્લાઇમેક્સ તો શોધું જ નહીં, કારણ કે ઇન્ટરવલ સુધી હું પહોંચું છું માનસિક રીતે કે અહીંયા આ જગ્યાએ ભમ, પછી શું થાય ખબર નથી, આ જગ્યાએ ભમ, પછી શું થાય ખબર નથી, આવું મનમાં ત્યાં કરે, અને પછી ધેન એ શેરિંગ કરવાનું મન થાય 2-1 મહિને કે હવે હું મારા રાઇટર્સ બોલાવું અને લેટ મી શેર ધીસ આઈડિયા યુ નો વિથ ધેમ કે એમને શું લાગે છે, કદાચ એવું કંઈ કારે યાર બાપ આવું પણ થાય, પણ મારું એક્સાઇટમેન્ટ હું મારા પૂરતું ન રાખીને પછી એ લોકો સાથે હું શેર કરું, અને પછી એ લોકો બી એટલા બધા ઇન્ડિપેન્ડન્ટ છે કે ક્યારેક એ લોકો એમ કે એટલે તમારો આઈડિયા જુદો છે, પણ આવું જોયું છે ક્યારેક, આ રોજ આવું પણ થતું હોય છે, પણ દેન એક વિશ્વ એ અમારા 3 જણાનું આવા એક કપ વાળી ચાઓ અને પેપર ઉપરનું, અને બહુ જ કોઝી અમારો રાઇટર્સ રૂમ છે મારી ઓફિસમાં, એ રાઇટર્સ રૂમમાં પછી અગાશી પર જઈએ પાછા નીચે આવીએ, અમે 3 જણા હું બિતાઈ નહીં, એટલે એ એક રાઇટરનું એક આખું વિશ્વ જ જુદું જવાનું, એ ત્યાં કોઈ ન આવે, ન નિર્માતા આવે, ન એક્ટર્સ આવે, કશું પછીનું વિશ્વ મારું આખું બહુ બ્રોડવર્ક થાય સોલિડ, એકવાર સ્ક્રિપ્ટ થઈ ગઈ આ 9 કે 10 કે 11 મહિના પછી બાઉન્ડ સ્ક્રિપ્ટ વગર હું ક્યારેય એક વાર લાઈફમાં આજ સુધી હું શૂટ કરવા નથી ગયો, કારણ કે મને બહુ ગભરામણ થાય, અને શોર્ટ ડિવિઝન હવે છેલ્લા 10-12 વર્ષથી શોર્ટ ડિવિઝન લખતો નથી, કારણ કે એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ માઇન્ડમાં હવે આંખ બંધ કરું તો ચિત્ર સામે આવતું હોય છે, એટલે એને કારણે શોર્ટ ડિવિઝન હવે મેં બંધ કર્યા છે, કરવા જોઈએ પણ લખવાના બંધ કર્યા છે, પણ ત્યાં જઈને ફટફટફટ થઈ જતું હોય છે, પણ એ શૂટિંગ પહેલાંનું વિશ્વ એ પહેલાં એક્ટર્સનું પસંદગીનું એ પણ એક અદ્ભુત રમતિયાળ છે, સખત ગમતવાળી છે, મારે જે જોઈએ જીદ કરીને એ જ એક્ટર જોઈએ, ગમે જેટલો નખરા કરે હું સહન જ કરું, મને મજા જ આવે એના નખરા, પણ મને બહુ આનંદ આવે નખરા, એટલે એની હા એની ના એનું આ સિનિયર્સ યંગ છોકરાઓ તેનું ઓછું છે, પણ યુ નો ઇફ આઈ વોન્ટ સમથિંગ બિગ બિગ નેમ કે કોઈ સિનિયર કે એક્ટ્રેસ કે એવું કંઈક હોય તો એ એમ કે ના કાલે નહીં, તો હું એક કામ કરું તમે ફ્લાય કરીને અમદાવાદ આવી જશો, તમે આમ કરશો બધા જ પેમ્પરિંગ હું કરું, અને કારણ કે મારો મારા કાસ્ટિંગનો સમય છે, એમ કરીને દરેક સ્ટેજ છેક મિક્સિંગ સુધીના, મિક્સિંગ પછી મને બહુ કંટાળો, ધેર ગોઝ અ ફિલ્મ મેકર, મિક્સિંગ થઈ ગયું ને પછી જસ્ટ આઈ
એબ્સોલ્યુટલી આઉટ ઓફ માય હેડ. પછી ઓડિયન્સ કોઈ કહે ને કે બહુ ગમે તમારું કે હે કે વધારે બધું, કારણ કે પછી મારે નથી કે મને પછી મને બહુ ગુંગળામણ પણ બહુ થાય છે કે કોઈ કેવું કહે છે ને, કારણ કે પબ્લિકમાં આવી ગયું બાળક, બાળક પબ્લિકમાં આવી જાય પછી તો કોઈ કહે કે કાણું છે, લુલું છે, નંગળું છે, બોગસ છે, બહુ સરસ છે, આહા હા તો બધા વરરાજા જેવું લાગે હું બધા કહે છે, અને બધું ફિલ્મ મેકરે એબ્સોર્બ કરવું જ પડશે. એ પબ્લિકમાં આવ્યા પછી તો બધું ઓપન છે, એટલે પબ્લિક લાઈફ ત્યાંથી જે શરૂ થાય છે ને ત્યાં પછી હું હવે થઈ જઉં છું, સફળતામાં હવે થઈ જઉં છું અને નિષ્ફળતાઓમાં પણ હું ઇટ્સ ઓકે એમ કરી સ્વીકાર. વાહ, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે. આ પ્રશ્ન મને લાગે છે કે એટલા માટે જરૂરી છે કારણ કે દિગ્દર્શકો કઈ રીતે ફિલ્મો બનાવે છે, આપણે તો એમની ફાઈનલ પ્રોડક્ટ જોઈને પળવારમાં કાં તો ગમાડી દઈએ છીએ કાં તો અડધી સેકન્ડમાં બોગસ છે એવું કહેતા વાર નથી લગાવતા, પણ એની પાછળ એમની પોતાની એક આખે આખી વિચાર પ્રક્રિયા, કેટલો બધો સમય, જીવનનો કયો તબક્કો, કઈ અવસ્થા, ઉંમર, કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય છે. પણ તમે બધાએ પોતપોતાની રીતે પણ નોખી ફિલ્મો આપી છે અને નોખા સમય આપી છે. આઈ એમ શ્યોર કે તમે જે સમયે જે ફિલ્મો લઈને આવ્યા છો એનું એક એક ટિપિકલ કોન્ટ્રીબ્યુશન છે આ ઇન્ડસ્ટ્રીમાં, એ ચાહે લમ્મી ભવાઈ હોય કે ગગો કેદાડાનું પહેણું પહેણું હોય કે મોતીવેરાના ચોકમાં હોય કે મૃગ તૃષ્ણા 21મી ટિફિન કે રઘુ સીએનજી ને સૈયર મોરી કે રેવા કે વિકીડાનો વરઘોડો, કેટલી બધી મૂવીઝ. તો મારે ખાસ આ પ્રશ્ન તમને બધાને પૂછવો છે કારણ કે તમે ગુજરાતી સિનેમામાં તમારો આટલો બધો સમય આપી રહ્યા છો. આઈ એમ શ્યોર કે ફિલ્મ મેકર તરીકે તમારી પાસે એટલી બધી હોરાઇઝોન્સ છે કે તમને એમ થાય કે તરત જ મુંબઈ તો આ રહ્યું, 4 કલાકનો રસ્તો હવે 4-6 કલાકમાં ત્યાં પહોંચી જવાય, તો ત્યાં કેમ સ્ટ્રગલ ન કરીએ કે કોઈ જ્યારે બીજી જગ્યાએ આપણને આટલી બધી તક મળી શકતી હોય ત્યારે. તમે વળગી રહ્યા છો ગુજરાતી ભાષાને, ગુજરાતી સિનેમાને, આ ક્ષેત્ર માટે જ્યારે ફિલ્મો બનાવો છો ત્યારે શું ધ્યાનમાં રાખો છો? કોઈ આ ક્ષેત્રની ઘણી મર્યાદાઓ છે એ પહેલી દેખાઈ આવે છે કે તમારી જે બે મર્યાદ આવડત અને અભિલાષા અને અભરખા કે ઈચ્છાઓ છે એ ધ્યાનમાં રાખો છો? શું હોય છે જ્યારે ગુજરાતી ફિલ્મ બનાવો છો ત્યારે તમારા મગજમાં પહેલું નડે છે, અડે છે, શું થાય છે? મને એમ્બિશન તો ખરી જ, સેલ્ફ એમ્બિશન તો ખરી જ કે ફિલ્મ મેકર નહીં કરી, ભાષાને નહીં, મને ક્યારે હિન્દી પિક્ચર બનાવું કે યુરોપમાં જઈને ઇંગ્લિશ ફિલ્મ બનાવું કે એવું બધું મત નથી થતું. પણ મને પ્રેક્ષકો સુધી વાર્તા પહોંચે, મેક્સિમમ પ્રેક્ષકો સુધી એ મને ગમે, એટલે એક પહેલી સેલ્ફ એમ્બિશન તો કરીશ, મહત્વાકાંક્ષા તો એના વિના તો આઈ ડોન્ટ થિંક કે કોઈ ફિલ્મ મેકર ફિલ્મ બનાવતો હોય. પણ એ મહત્વાકાંક્ષાની સાથે ગુજરાતી સાથે એટલા માટે કે આ ભાષા સાથે હું બહુ જ કમ્ફર્ટેબલ છું. એક આ મારી જન્મભૂમિ છે, બીજું કે આ જ ભાષામાં હું એક્સપેરિમેન્ટ્સ, એટલે ભાષાની રીતે પણ હું બહુ જ હું વિચારું છું પણ આ જ ભાષામાં, તો મને એવું પ્રયત્ન જોવાનીમાં કે આગળ પણ બે ગુજરાતી પિક્ચર કર્યા પછી અને 5-1000 એપિસોડ્સ કર્યા પછી હિન્દીમાં જવાનું એક વાર મન થાય બસ, અને પછી ત્યાં સ્ક્રિપ્ટ લખી ને બધું થયું. પણ પછી ત્યાં પછી મને થયું કે કેમ, એટલે મારા રાજ્યમાં જઈને હું જે કામ કરીશ એ જો ગ્લોબલ થશે તો મને નામ મળશે, અને હું મારું જો ગુજરાતી ગ્લોબલ હોય તો મારી પિક્ચરો ગ્લોબલ કેમ ના હોય? હા, પણ અહીંયા આપણી જે ક્ષેત્રની મર્યાદાઓ છે એ ક્યારે તમે જ્યારે પહેલું પિક્ચર શરૂ થાય કે એક્ઝેક્ટલી એક્ઝિક્યુટ થાય ત્યાં સુધીમાં ક્યાંય એવું થાય? હા, એટલે મર્યાદાઓ છે ને, મર્યાદાઓને મેં અવગણિત છે, કારણ કે મર્યાદાઓ તો તમે સજ્જન વરસાણીની કક્ષાએ પહોંચો ને ત્યારે તમને લાગશે, તમારી પાસે 300 કરોડનું બજેટ છે, 500 કરોડનું હશે ને ત્યારે એ લોકો બી એવું જ કહે છે કે 100 કરોડ ઓછા પડ્યા બાકી અમે કરી લાગ્યો. એટલે આઈ ડોન્ટ સી મર્યાદા, તમારી પાસે ચેલેન્જ જ, જો હું ચેલેન્જની રીતે નથી લેતો, મને તો એમ જ મજા આવે છે કે ઓકે મારી પિક્ચર બનાવવાની છે, હા આટલું છે, આમાં કરવાની છે, ઓકે હા ઠીક છે ચલો વાંધો નહીં, 50-60 હજાર કે 1-2 લાખ કે 5-7 લાખ રૂપિયા આગા પાછા થાય, વધારે થાય ઓછા થાય કંઈ, પણ એ લિમિટેશન, એ મને લિમિટેશન ક્યારે લાગે જ નહીં. અને મને એટલા માટે કે એની જ મજા છે કે તમે તમારી ભાષામાં બધા સાથે મળીને એક ફિલ્મ એક જગ્યાએ કરશો, કે ક્યારે કોઈ મોંઘી ફિલ્મ બનાવવાની આવે, કોઈ સબ્જેક્ટ એવું ડિમાન્ડ કરતો હોય તો એવું વિચારવાની તક આપણી પાસે છે, જ્યારે આપણું ઓડિયન્સ આપણને સપોર્ટ કરતું થાય, કમ્પ્લીટલી ગુજરાતીઓને એવું થાય કે પહેલી ગુજરાતી જોઈએ પછી હિન્દી જોઈએ એવું થાય, એ ભલે ને આ જન્મે અમારા આ જન્મે નહીં થાય, પણ અમે એવો પ્રયત્ન તો કરીએ કે ક્યારેક કોઈ એક સમય એવો આવશે કે
હવે પછીના ફિલ્મ મેકર્સ માટે કે એ વખતે આખું ગુજરાત એવું કહેતું હોય કે ગુજરાતી ફિલ્મ આવે છે પહેલી એ જોવાની પછી હિન્દી જોઈએ પછી આ તો એ જે સાઉથની ચાર રાજ્યોમાં છે એવું આ રાજ્યમાં પણ થાય એવી આવા બધા અભરખાઓને કારણે પિક્ચર બનાવી છે. એબ્સોલ્યુટલી ઇઝ ધેટ વિથ યુ ટુ? મને તો એટલે મર્યાદાની વાત કરીએ તો ઓફકોર્સ બજેટ ઇઝ મર્યાદા અને એમાં મર્યાદા એટલા માટે છે કે બહુ બધા સબ્જેક્ટ્સ એવા આપણે એક્સપ્લોર નથી થઈ શકતા ગિવન બજેટ. પણ એ જ પાછી બ્યુટી પણ છે કે બીકોઝ આ લો બજેટ છે તો એમાં તમે એક્સપેરિમેન્ટ્સ બહુ કરી શકો છો કે જો ના ચાલ્યું તો પણ લો બજેટ વાળું ના ચાલ્યું બહુ મોટો ધબડકો ના થયો. સો એ જ કે હા બજેટ કન્સ્ટ્રેન્ટ્સ છે અને એના લીધે ઘણા બધા સબ્જેક્ટ્સ હજી એવા છે જે આપણે ઘણી વાર વાત કરી છે કે ગુજરાતી સાહિત્યમાં હજી ખજાનો પડ્યો છે એક્સપ્લોર કરવા જેવો. પણ હવે આપણે જો ભેડાઘાટની બધી વાતો કરવી હોય તો દરેક એમાં પોસિબલ ના થાય. પણ એક્સપેરિમેન્ટ લેવલ પર ઇટ્સ બહુ સારી વાત છે કે અને સૌથી પહેલાં તો કે ગુજરાતી ઓડિયન્સને કનેક્ટ થાય એવા સબ્જેક્ટ કલ્ચરલી જે કોઈ બીજી ભાષામાં બની શકે એવા સબ્જેક્ટ કરવા જ નહીં મને એવું લાગે છે. જે ગુજરાતીમાં જ બની શકે એવા હોય એ જ આપણે ગુજરાતીમાં કરવા એ એની મજા છે આ બજેટ કન્સ્ટ્રેન્ટ. કરેક્ટ સેમ બજેટ કન્સ્ટ્રેન્ટ તો એ તો ઓબવિયસલી છે બીકોઝ જે કીધું કે સબ્જેક્ટ ઘણી વખત વિચારતા બહુ વિશાળ હોય ઘણા બધા મેકર્સ હશે કે જેમની પાસે આઈ એમ શ્યોર બધા ઘણા બધા કામ કરી રહ્યા છે એ લોકો પાસે વિઝન છે બાહુબલીનું કે યુ નો બાહુબલી ગુજરાતી પડદે આવે એમ. બટ પછી તમને કહી દે કે યાર એવું પોસિબલ નથી એમ. સો દેન એક સર્ટન એક્સટેન્ટ સુધી એમ્બિશન તમે દોડાવી શકો છો આનું તો એ એક લિમિટેશન તો છે ટુ બી વેરી ઓનેસ્ટ. ફાઈટ બધા જ કરે છે બધા પોતાની પીસ કોમ્પ્રોમાઇઝ કરે છે બધા દરેક ટીમ મેમ્બર્સ પોતાની બનતો પ્રયત્ન કરે છે કે ભાઈ ફૂલી તો ફૂલી પાકડી આપણે અર્પણ કરીએ આ લિમિટેશન કે પણ એન્ડ ઓફ ધ ડે એ લિમિટેશન છે. ભાષાનું કોઈ લિમિટેશન નથી કારણ કે રેવાની અંદર પણ મલ્ટિપલ લેંગ્વેજ યુઝ કરી હતી. હિન્દી બી હતી એમપી ના ડિસ્ટ્રિક્ટમાં જે બોલાય છે ગુજરાત એમપી બોર્ડરમાં એ ભાષા પણ હતી. ભાષાનું કોઈ એવું બંધારણ નથી અને આજકાલ એવું છે કે જેટલું લોકલ એટલું ગ્લોબલ. જેટલી ભાષા જેટલી વાત તમારી લોકલ છે બેસ્ટ એક્ઝામ્પલ હમણાં જે ઓલમોસ્ટ આઈ ડોન્ટ નો 450 crores કે સમથિંગ કંટારાએ જે ક્રોસ કર્યું. સો એ એક્ઝામ્પલ છે કે ભાઈ ભાષાનું કોઈ એવું બાધ્ય છે નહીં. લોકોને જોવું છે ડબ અમારી હિન્દી ડબ ફિલ્મ પડી છે રેવા ગુજરાતી તો છે પણ સાથે તમે હિન્દી ડબ કરી એવું વિચારીને કે કાલુબીન ફિલ્મ ડિમાન્ડ ઊભી થશે તો અમે એમપી ને બધી જગ્યા પર જ્યાં હિન્દી ભાષા બોલાય છે અને ત્યાં નદી 70% છે તો ત્યાં અમે રિલીઝ કરીશું. મોટું નથી કે નાખેલું પાછું આપે એના ઉપર બી આવીશ. આ જસ્ટ એક વાત છે કે કેવું છે કે આમ હું તમને એક એક્ઝામ્પલ આપું. બધાને ખ્યાલ જ છે કે જેટલી સાઉથની ફિલ્મ્સ છે અત્યારે ઇન્ક્લુડિંગ બાહુબલી તો આમાં ઇન્વેસ્ટર બધા ગુજરાતી છે. હું એમના નામથી ઓળખું છું. KGF હોય કે કંતારા હોય તો જ્યારે અહીંયા એ સમય આવશે ને ત્યારે કદાચ 100-200 crore ફિલ્મો બનશે બહુ નોર્મલી બનશે. હવે વાત આના ઉપર આવીએ કે ભાઈ ફિલ્મ ગુજરાતીમાં કેમ અથવા તો આ તો 2011 મારી પર્સનલ વાત કરું કે હું સંદીપ સર સાથે હતો બિગમાં હતો એના પછી હું SLB પ્રોડક્શનમાં કામ કર્યું મેમ. પણ સમહાઉ મને એ વખતે એવું લાગેલું કે મારે પેલું બોમ્બે એટલે ડેફિનેટલી બોમ્બેમાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ બધી છે. અહીંયા કંઈ જ નહોતી એ વખતે. પણ જે સમયે મને એવું અચાનક ફીલ થયું કે યાર મારે છે ને ગુજરાતી પિક્ચર બનાવી છે ને અમદાવાદમાં રહી બનાવી છે અને જરૂર મુંબઈના ટેકનિશિયનને એક્ટર છે ને અમદાવાદ આવવા જોઈએ. એટલે અહીંયા મુંબઈ અમદાવાદ એવું કોઈ નથી પણ આપણે લોકો જેમ અહીંયાથી લોકો ત્યાં સ્ટ્રગલ કરવા જાય છે ને એ વાતો બહુ સાંભળી હતી એમ. એટલે કે હવે ત્યાંથી લોકો અહીંયા આવવા જોઈએ તો આ એક મારી જીદ હતી કાઇન્ડ ઓફ. તો એવું નક્કી કર્યું હતું પ્રેમજીમાં થી લઈને અત્યાર સુધીમાં. બીજું કે મને એવું છે મારા પૈસા નાખી જો પિક્ચર બનાવું તો હું ગુજરાતી બનાવું. હા કોકની ફિલ્મ આવે ડિરેક્ટ કરવા મને ઓફર છે કે નેક્સ્ટ હું કરું બીજું તો કદાચ હું કરવાની હશે તો બીજી ભાષામાં કરીશ. પણ મારી પ્રાયોરિટીની ફિલ્મ હું ગુજરાતીમાં બનાવીશ. કેમ તો કે હમણાં જેમ ક્વોલિટીની હમણાં વાત કરી તો આજે
અહીંયા જેટલા મેકર્સ બેઠા છે જે લોકોની ફિલ્મ્સ બને છે કદાચ એમાં એ જ ક્રાફ્ટ યુઝ થાય છે જે હિન્દીમાં અને મેઇન સ્ટ્રીમમાં થાય છે. સો ક્રાફ્ટ આપણે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી બરાબર. એ વેન ઇટ કમ્સ ટુ સાઉન્ડ એન્ડ લાઈફ ડિઝાઇન અરે એને લુક ડિઝાઇન હોય કે પ્રોડક્શન ડિઝાઇનિંગ હોય તો આપણે ક્યાંય એ નથી કોમ્પ્રોમાઇઝ કરતા. તો અને એ લોકોને આપણે એવા ઓનબોર્ડ લઈએ પણ છીએ, જેમ કે આપણી ફિલ્મમાં તમારી લકી રોમાં આઈ થિંક કે કેરીમાં તમારા પેલા એસએલબી ની ટીમમાંથી પીડી છે કોઈ હતું એટલે કેરી આની અંદર એડી નહીં પીડી પ્રોડક્શન ડિઝાઇન એ આપણે લકી રોમાં માનસી માનસી જો યસ માનસી ધ્રુવ મહેતા ગુજરાતી ફિલ્મ મેકર્સ ને આજે એવા લોકોને લાવવા પણ પોસાય છે. હા, એટલું સારું બી છે કે આપણે છે ને ક્રિમિનલ વેસ્ટેજ નથી કરતા પૈસાનો બરાબર. પૈસો હંમેશા ફિલ્મમાં દેખાય એ રીતનો વપરાય છે તો એક એ ઘટના છે. અને હજી બી મને એવું લાગે છે કે એક સ્ટેટમેન્ટ મેં જ કર્યું હતું લગભગ જીએલએફમાં અને હું ફર્મલી બિલીવ પણ કરું છું કે 2025 સુધીમાં ગુજરાતી પિક્ચર ગુજરાતી ફિલ્મનું કલેક્શન 100 કરોડ થાય તો કોઈ નવાઈ નહીં લગાડવાની પણ ફિલ્મ થશે. એટલે જેમ સરે વાત કરી ને એમ્બિશનની તો કે હરેક મેકરની પાસે ઝંખના તો રહેવાની છે. જેમ સાહેબે વાત કરી કે કાંતારાનું એક્ઝામ્પલ આપે લોકો, બાહુબલીનું એક્ઝામ્પલ આપે લોકો, સેમ ટાઈમ બોલિવૂડમાંથી દંગલ બી આવેલી છે કમર્શિયલી સુપર હિટ થઈ પણ એનું એક્ઝામ્પલમાં તમને મજા નહીં આવે, સમજો તમે. તો કોઈ ગુજરાતી ફિલ્મ ઈ લેવલે જાય અને માની લો કે અહીંયા બેઠેલા કોઈ પણ એક વ્યક્તિની ફિલ્મ હોય કે ગુજરાતના કોઈ પણ દિગ્દર્શકની ફિલ્મ હોય એનો આનંદ એ કહેવાનો કે અમારી ગુજરાતી ફિલ્મ નેશનલ લેવલ ઉપર છે અને બોક્સ ઓફિસનો નંબર આટલો મોટો લેવાય. બીજી વાત કે ભાઈ ગુજરાતી ફિલ્મ તો એમ સાહેબે કીધું ને કે યાર વિચાર જ ગુજરાતી એટલે શું કરવા, વાર્તા ઉગે જ ગુજરાતી ભાષામાં તો એને તમે બીજી ભાષામાં કેવી રીતે કહી શકો. બાકી કોને ઈચ્છા નથી કે ત્યાં મેઇન સ્ટ્રીમમાં જઈને એ ચકાચોનમાં ના જવું હોય, બધાને જવું રાઈટ. પણ અત્યારે હું એવું કહીશ કે બજેટની વાત આવે ને તો કે આ જે બજેટ છે ને ગુજરાતી સિનેમા પાસે એ બજેટમાં કહેવા માટે હજારો વાર્તાઓ છે. આ બજેટમાં ઘણી બધી વાર્તાઓ બની શકવાની, નો ડાઉટ કે મેં આ એક ફિલ્મ બનાવી તો હું એવું જ વિચારતો કે મારી નેક્સ્ટ ફિલ્મમાં થોડાક વધારે રૂપિયા મળી જાય તો મજા આવશે. પણ એનો મતલબ એવો નથી કે મોટા પૈસાની જરૂર છે. કારણ કે હું એક્ઝામ્પલ આપું મલયાલમ સિનેમાનો તો મલયાલમ સિનેમાના ઓલમોસ્ટ બજેટ ગુજરાતી ફિલ્મના બજેટની પણ એ બધી ફિલ્મો 50 CR પ્લસ કલેક્શન લઈ આવે છે. બીજું કે એવી એક વાત કરવામાં આવતી હોય છે કે અહીંયા ઓડિયન્સ નથી, 7 કરોડ લોકો હોય ક્યારે ભૂલું તો ના જોઈએ. કદાચ એ 7 કરોડ સુધી ટચ નથી કરી શકતા આપણે એક વિષય સાથે કે એક એવી વાત સાથે. બાકી જેમ વિજયભાઈ કે એમ 100 કરોડનો નંબર કોઈ મોટી વાત મને નથી લાગતી. સાહેબ કે ફંડર ગુજરાતી જ છે યાર, તો જયારે ખબર પડે કે અહીંયા હવે ઘરે ગંગા વહેવા માંડી તો ત્યાં જઈને થોડા તગડ ભરશે અહીંથી જ ભરવાના હે. તો આ બધા બેઠેલું હરેક વ્યક્તિ અહીંનું બહુ આશાવાદી વ્યક્તિ છે અને એની એવી છે કે ના યાર એક વખત ગુજરાતી ફિલ્મ જેમ મેં લાસ્ટ શહેર મોરી માટે હું આવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે એક જ વાત મને એક્સાઇટ કરે ગુજરાતી ફિલ્મ બનવા માટે કે યાર એક વખત તો 100 કરોડ વાળો નંબર જોઈ શકું, એક ગુજરાતી ફિલ્મ 100 કરોડ એ મોશન પ્લે ઉતર જાય કે થઈ જાય. હરી રામ યસ દર્શન. સો મેં મારી ફિલ્મ મેકિંગ જર્નીની શરૂઆત કરી ને એના પહેલાં તો હું મુંબઈ જ રહેતો હતો અને ત્યાં કામ પણ કરતો હતો ટેલિવિઝન નેટવર્ક્સમાં અને રેડિયો નેટવર્ક્સમાં. એટલે મારા માટે એકચ્યુઅલી હિન્દી ફિલ્મ બનાવવી એ વધારે સરળ હતી કારણ કે મારું તો નેટવર્ક જ હતું કે અહીંયા તો મારે બધું નાખો એક નવો એટલો મોટવાનો હતો. હવે બાય ડિફોલ્ટ હું અહીંયા આવી ગયો અને ગુજરાતી કોન્ટેન્ટ શરૂ કર્યું. હું ભણ્યો છું ગુજરાતી મીડિયમમાં, શારદા મંદિરમાં ભણેલો છું એટલે મારું ગુજરાતી પ્રેમ તો અપાર છે. પણ મને એવું પણ લાગે છે કે દરેક વાર્તા નું એક વિશ્વ છે અને એનું એક એની પણ એક એનું એક પોત છે જે કોઈ લેંગ્વેજમાં સમાયેલું છે. અને ગુજરાતી ભાષામાં પણ કેટલી બધી ડાયલેક્ટ છે એટલે ટેકનિકલી ગુજરાતી ભાષામાં પણ કચ્છી છે, ગુજરાતી ભાષામાં પણ છોટા ઉદયપુરી છે, કેટલું બધું જુદું જુદું ડાયલેક્ટ મહેસાણી છે. એટલે મને તો ડાયલેક્ટની સિનેમા સુધી પણ કંઈક લાગે છે કે આપણે જઈ શકીએ. એટલે મને એવું નથી લાગતું કે હું
આમ પેલું મને વંચિત ફીલ નથી થતી કે હું આ આમ હિન્દી નથી કરી શકતો એટલે ગુજરાતી કરું છું. ઇનફેક્ટ મેં જયારે પહેલું ડ્રાફ્ટ કૃષ્ણાનો લખ્યો હતો ત્યારે એ ગુજરાતી ભાષા માટે જ હતો. અને હું મારો જે ડ્રીમ આઈ મીન વન ઓફ ધ ડ્રીમ પ્રોજેક્ટ મારો જે છે, કારણ કે કૃષ્ણ આઈ ટોલ્ડ યુ ઇઝ અ પાર્ટ ઓફ ટ્રિલોજી, તો સેકન્ડ જે ફિલ્મ છે ઇઝ ગોઈંગ ટુ બી બિગર બજેટ ફિલ્મ દેન માય પ્રપોઝ હિન્દી પ્રોજેક્ટ. કારણ કે એને હું જસ્ટિસ જ કરી શકતો નથી, એટલે હું રાહ એટલા માટે જોઉં છું કે આઈ વોન્ટ દેટ કાઇન્ડ ઓફ પ્રોડ્યુસર્સ ટુ બી રેડી ટુ ઇન્વેસ્ટ. એટલે આઈ થિંક આ જે આ બધા જે કહી રહ્યા છે ને, બજેટ ઇઝ આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ બી અ પાસે થિંગ ઇન ટુ યર્સ ટાઈમ. મને મારા શબ્દો તમે લખી રાખજો. આ બજેટ આપણે જ અહીંયા આવી સંવાદ કરતા હોય છે 15 કરોડ 20 કરોડ ની પિક્ચરો કરીને, અને એ દેખાઈ રહ્યું છે મને, કારણ કે હું થોડો ઘણો પેલું બિઝનેસ નો અભ્યાસ પણ કરી રહ્યો છું, એટલે આઈ નો કે આ બહુ નેચરલ શિફ્ટ છે. એટલે તમારા બિઝનેસ નો અમારે અભ્યાસ કરવાનો છે, ના કરતા એ બધું ભગવાન ઉપર છોડી દેવાનું. એટલે હેવિંગ સેડ દેટ, મને લાગે છે કે દરેક ભાષા, દરેક ફિલ્મની ભાષા જે છે ને, એ પણ ફિલ્મ એ સબ્જેક્ટની ડિમાન્ડ હોઈ શકે છે. અને એટલે હવે ફિલ્મ મેકર જેવું નક્કી કરે કે ભાઈ આ હિન્દીમાં કરીશું તો આ લોકોને રિલેટેબલ લાગશે. મારું તો આ ડિસિઝન હોય છે કે આ ક્યાં રિલેટેબલ લાગશે, છોટા ઉદેપુરીમાં ત્યાં રિલેટેબલ લાગશે, ભલે ઓછા લોકો જુએ, એનું અલગ ગણિત છે. આપણે રિફિલ્મ રિકવર થાય, થોડા ઘણા પૈસા બનાવે તો વાંધો નથી. એટલે આ મારું અભિપ્રાય છે. ઠીક છે, મારે તમને બધાને એક સવાલ પૂછવો છે જે મેં ઇન્ડિવિડ્યુઅલી તો લગભગ બધાને પૂછ્યો છે, પણ આવો સરસ મોકો બધા ભેગા છે ત્યારે લઈ લેવા હું ઈચ્છું છું. કે સંદીપભાઈનો તો આ સવાલ હમણાં બહુ તાજેતરનો લાગશે, તો પણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે એક વાતની તાતી જરૂર હોય, હમણાં ને હમણાં કોઈ એક વાતની જરૂર હોય તો એક કઈ છે? અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત સિવાય ગુજરાતી ફિલ્મો આમ જોવા જઈએ તો આપણે જોવું જોઈએ કે એક સમય હતો જયારે બહુ જ ચાલતી હતી, ને તો એ કોણ ચલાવતું હતું? તો એ નાના ટાઉન કે નાના સિટી વાળા લોકો, કેમ કે એક એ પણ છે કે જેમ સિંગલ સ્ક્રીન મૃતપાય લગભગ પતી ગઈ છે, પણ નાના મિનિપ્લેક્સ ખુલ્યા છે, પણ એવા ટાઉનમાં નથી. હું મારી જ વાત કરું કે જે જગ્યાએ અમે લોકો નાના ઉછરાયા પેલા ટ્રેક્ટરોમાં પિક્ચરો જોવા જતા, હવે ત્યાં થિયેટર જ નથી. ખેરાલુમાં થિયેટર જ નથી. હવે દાખલા તરીકે ઓમ સિંગલમ મંગલમ હોય કે લકી રો કે કોઈ પણ ફિલ્મ આવે તો ત્યાંના લોકોને નહીં ખબર પડે યાર, ત્યાં થિયેટર જ નથી. એટલે એના માટે જવું પડશે એના વિસનગર 35 કિલોમીટર ખાલી ગામડાનો માણસ પિક્ચર જોવા નહીં જાય. એટલે માટે ભૌગોલિક રીતે ઇન્ડિયામાં જે 140 કરોડ લોકો છે અને જે ઇન્ડિયાની નકશો છે એ પ્રમાણે આપણી પાસે જેટલા થિયેટર્સ હોવા જોઈએ ને આખા હિન્દુસ્તાનમાં, એનાથી આપણે લોકો 10% એટલે 9 times ઓછા થિયેટર સાથે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંદર રન થઈ. હા કરેક્ટ, 9 times. એટલે તમે જે પ્રદેશમાં એરિયા વાઇઝ 4 થિયેટર, 4 સ્કૂલ, 4 ક્લબ, 4 વોકિંગ પેલીએ, પછી ગોલ્ફ, આ બધું જે નિયમ અનુસાર છે ને, એવું નિયમ અનુસાર અહીંયા થાય ને તો વિસનગર વાળાને એમ, એટલે ગામડા વાળાને, મારું ગામ છે કનીજ, બરાબર છે, ખેડામાં આપણે ભૌગોલિક રીતે ફિઝિકલી નથી પહોંચાડી શકતા. આખું હિન્દુસ્તાનના ફિલ્મ મેકરોની વાત કરું છું, ગુજરાત તો એમાં સૌથી વધારે મારે ઓછું છું, ગુજરાત તો એમાં સૌથી વધારે, કારણ કે સિંગલ સ્ક્રીન ગયા પછી પીપલ્સ કનેક્ટ, એક્ચ્યુઅલ ગુજરાત કનેક્ટ સિનેમા સાથેનો શેર ઘટતો જ રહ્યો છે. જી અને બિલકુલ દર્શનભાઈ, આઈ વુડ લાઈક ટુ એડ મલ્ટીપલ પોઈન્ટ્સ. એટલે એક તો સંદીપભાઈની વાતને જરા હું નંબરમાં કન્વર્ટ કરું, કારણ કે સંદીપભાઈ તો આમ દિગ્ગજ છે અને એમનું અભ્યાસ બહુ જબરજસ્ત પ્રોફેસર લેવલનો છે, પણ હું નંબર આપું કે અમેરિકામાં 125
સ્ક્રીન છે પર મિલિયન પોપ્યુલેશન. ભારત દેશમાં 7.5 સ્ક્રીન છે પર મિલિયન પોપ્યુલેશન. હવે આ પ્રશ્નથી પ્રશ્નથી નેક્સ્ટ લેવલનું છે. ભારત દેશનું સિનેમા બિઝનેસનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે ક્યાંથી આવે છે? તો કે થિયેટ્રિકલ રેવન્યુમાંથી. સાહેબ તમે સમજો કે તમે તમારું કોન્ટ્રીબ્યુશન જ લોચાવાળું છે, કારણ કે તમે સિનેમા હોલમાંથી સૌથી વધારે પૈસા મળે એનું એક્સપેક્ટેશન કરો છો, અને તમારે તો સિનેમા હોલ્સ જ નથી, વિશિયસ સર્કલ છે. આને તમારે આને એને ટેક્ટોનિક શિફ્ટ થવો જોઈએ પહેલાં તો. એ બહુ મોટો પ્રશ્ન છે. બીજું, આપણે સિનેમાને માર્કેટિંગ પ્રોબ્લેમ તરીકે કે ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ તરીકે કોઈ નથી જોતા. અમે ફિલ્મ મેકર્સ પણ બિયોન્ડ સર્ટન એક્સટેન્ટ અમે ચૂપ થઈ જઈએ છીએ. કેમ? કારણ કે જ્યારે પ્રોબ્લેમ એ ઇન્ડસ્ટ્રીનો થાય ત્યારે તમે ઇન્ડિવિજ્યુઅલી તમે એને કેવી રીતે નાથી શકવાના. એટલે આ નેક્સ્ટ લેવલ ઓફ પ્રોબ્લેમ છે. કારણ કે સી ફેન્ડમ છે ને ફિલ્મ ચલાવે, બરાબર. આપણા ગુજરાતમાં કેટલા એવા એક્ટર્સ છે કે જેનું એવું ફેન ફોલોઈંગ હોય કે સાહેબ 12 વાગે રાતના પિક્ચર જોવા જઈએ. કેટલા ધારો કે નથી, તો એમાં અમે હું પણ જવાબદાર, બધા આપણે ઇક્વલી જવાબદાર. અને આપણા કરતા વધારે જે આખું માર્કેટિંગ સ્ટ્રેટેજી છે ફિલ્મોની એ જવાબદાર. કારણ કે તમે જો સાઉથમાં કેટલા બધા પ્રયત્નો થઈ રહ્યા છે એ ફેન્ડમને ડેવલપ કરવા, આપણી નેરેટિવમાં ફ્લો ફોલ્ટ નથી એ પ્રશ્ન જતા રહ્યા. હું તમને કહું કે આ વર્ષે જેટલી ફિલ્મ રિલીઝ થઈ ને, તમે તો 5-7 બોલાવ્યા, પણ મને લાગે છે કે જો એમાં એના ઇવેન્ટ તમારે મેકર્સને બોલાવવા પડે ને, તો અહીંયા લગભગ તમારે 25-1 સીટ બનાવી, કારણ કે બધાએ સારા કામ કર્યા છે આ વર્ષે. તો કર્યા જ છે, ઘણા બધા સારા કામ કર્યા. એટલે ધેટ પ્રોબ્લેમ હેઝ ગોન. એટલે ધીસ બીકમ્સ અ માર્કેટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ. એન્ડ ઓલ્સો દેર ઇઝ નેક્સ્ટ લેવલ ઓફ પ્રોબ્લેમ વિચ ઇઝ ધ રિકવરી. હવે આજે પણ અહીંયા હું તો મુફટ છું એટલે બોલી જઈશ, નંબર્સ પણ બોલી શકું, કે આપણી ફિલ્મોને જે પ્રકારના ઓટીટી રેવન્યુ અથવા તો સેટેલાઇટ રેવન્યુ અથવા તો મ્યુઝિક રેવન્યુ મળવા જોઈએ એટલા મળી નથી રહ્યા. અને ડિસ્પાઇટ ડુઈંગ સમ અમેઝિંગ જોબ, આ બધાની ફિલ્મોમાં ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિક હતું, ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ હતું, જેને જો સાઉથ ઇન્ડિયન ફિલ્મ હોય તો સાહેબ 5 કરોડ ને 10 કરોડ ને 25 કરોડ ને 50 કરોડ નો ઓટીટી રાઈટ જાય. એ જ ડ્યુરેશનની એટલી જ મોટી ફિલ્મો આપણે ત્યાં હજી પણ 1.5 કરોડમાં જાય છે, કાં તો 1 કરોડમાં કે 50 લાખમાં જાય છે, વિચ ઇઝ અ પ્રોબ્લેમ. એટલે આ કદાચ અમે રોંગ લોકો છે જેને તમે પૂછ્યા છે, પણ સિન્સ તમે આ પૂછો છો, મારો જવાબ એ છે કે There is a marketing and distribution problem and we need to together sort this. એટલે કદાચ આપણે geographically કહીએ કે setup wise કહીએ કે કદાચ marketing અને branding ના gimmicks કે નીચે distribution નીચે તકલીફો છે એ બધું ગણીએ, એ તો કદાચ હશે જે મુંબઈ વાળાને પણ કદાચ એના પોતાના ઇશ્યુ ને પોતાના મંતવ્યો હશે, કે સાઉથ ઇન્ડિયાની કે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાના મંતવ્યો હશે. હું કદાચ એનાથી વિશેષ થોડુંક જે ડીક કરવા માંગુ છું એ છે કે કદાચ આટલું જ છે એ સિવાય સારા વિષયની કોઈ કમી તમને લાગે છે? સારા એક્ટર્સમાં તમને એવું લાગે છે કે હજી આપણી પાસે કદાચ એનો નથી પાર્ટ છે? ને હું તમને એડ કરવા માંગીશ કે આપણી પાસે એવા, એટલે બધાને ફૂલ રિસ્પેક્ટ સાથે, આપણી પાસે એવા ફેસ નથી હજી બી કે જે ક્રાઉડ ખીચી. જેમ કે હું એ જ કહેતો હતો કે ઉપેન્દ્ર ત્રિવેદી કે અરવિંદ ત્રિવેદી કે સ્નેહલતાનો જમાનો હતો ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીના નામે લોકો જતા હતા, કે નરેશભાઈનો પણ એ જમાનો રહ્યો જ્યારે લોકો નરેશભાઈની મૂવીને, ખાલી નરેશભાઈની મૂવી આવી છે એ જોઈને નામથી જોવા કે વિક્રમ રાઠોડ સુધી કે ત્યાં સુધી હજી સુધી એ આપણા દેશમાં અત્યારે 4 રાજ્યો સિવાય, સાઉથના 4 રાજ્યો સિવાય અત્યારે એક્ચ્યુઅલી ઇનફેક્ટ હિન્દી સિનેમાઓ શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ થી મળે એટલા મોટા મોટા સ્ટાર્સ હોવા છતાં પણ ઇફ દે ડિલિવર બેડ ફિલ્મ્સ કો નસી જો એક સાપુ પહેલા દિવસે 80% ના કલેક્શન સાથે એ લોકોને પિક્ચર પણ નથી આવી. એટલે સાથે મેં મારો કદાચ એ પણ કન્સર્ન હતી કે આપણે પેલું કચરું તો નથી થયું કે નથી પૂરો સરસ એક ચહેરો બનાવ્યો કે જે ખેંચી લાવે, અને અડધું પડધું આપણે અર્બન અને ઓટીટી ને નવું સિનેમા એમાં પડી ગયા છે. સ્ટાર્ટઅપ એક કે બાજુ પ્રશ્ન છે, સ્ટાર્ટઅપ છે ને, આપણે વી હેવ ટુ કોમ્પીટ વિથ હિન્દી, વી હેવ ટુ કોમ્પીટ હોલીવુડ. આપણી ભાષામાં હિન્દી ભાષા એટલી નજીક છે કે આપણે હિન્દી સમજીએ છીએ, સો વી લવ હિન્દી સિનેમા, કરેક્ટ, વી લવ એવેન્જર્સ એન્ડ હોલીવુડ સિનેમા, વી લવ સાઉથ આપણા રાજ્યમાં ટેલિવિઝન નહોતું આવેલું ત્યાં સુધી ઉપેન્દ્રભાઈ અને છેલ્લે નરેશભાઈ પછી દેર ઇઝ નો સ્ટાર ઇન ધ હોરાઇઝન, નો ક્રાઉડ કુલર ઇન ધ હોરાઇઝન.
આઈ એમ સોરી ટુ સે બધા જ મિત્રો છે પણ કોઈ સ્ટાર નથી લોકો એમના કદાચ ઓલરેડી કદાચ પહેલા એ પંચ એમને કદાચ કોઈ ટીવી પહેલા એના પર પણ જોઈ લીધો પર્સનલ લેવલ પર તો પણ સિદ્ધાર્થભાઈ તો છે જ યાર નાટક તો પણ ઇટ્સ નોટ અબાઉટ ધ ડ્રામા ફાઇન ઇઝ વોટ આઈ ઇનફ નથી ઇનફ નથી ઇનફ નથી ભાઈ પણ છે પણ અત્યારે જે જોઈએ છે ને એમ કે આવે એટલે હાઉસફુલ ના પાટિયા એ જે ફેન્ડમ એવું 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 નથી એટલે હું એ જ કહેવા માંગુ છું મારો પોઈન્ટ ક્યાં જ આવતો હતો કે સિદ્ધાર્થભાઈ છે મલાર છે બહુ ઘણા બધા સ્ટાર્સ છે આપણી પાસે ક્રાઉડ કુલર પણ છે પણ પ્રોબ્લેમ એવો છે કે જે બોલિવૂડ મિસ્ટેક કરી રહ્યું છે ને આપણે પણ થોડું એ ડિરેક્શનમાં જઈ રહ્યા છીએ વી ગીવ ટુ મચ ઇમ્પોર્ટન્સ ટુ ફેસ એકચ્યુઅલી કન્ટેન્ટ ઇઝ ધ તમારી વાત મારી વાર્તા જે છે ને એ હીરો છે કોઈ આ રિષભ શેટ્ટી કોઈ સ્ટાર એની પહેલાં બેલ બોટમ કરી દેને ઓબ્વિયસલી નેશનલ લેવલ પણ જીતેલો માણસ છે પણ કંટારા જ્યારે આવી ત્યારે ગુજરાતી માટે એ આપણા માટે કોઈ સ્ટાર હતો નહીં ક્યારે પણ ફિલ્મ ચાલી નાઉ ઇઝ અ બિગ સ્ટાર તો હું કહેવાય માંગુ છું કે આપણે ટુ મચ ઇમ્પોર્ટન્સ ફેસ ને આપી દઈએ છે જે મારે શરૂઆત થી હંમેશા થી લાગતું આવ્યું સરસ કહાણીઓ ખૂટે છે ઇઝ વોટ યુ આર સેઇંગ નહીં ખૂટી નથી ખાલી એવું છે કે કહેવાય ને કે ફિલ્મ ઇઝ હોલસમ એક્સપિરિયન્સ બધી વસ્તુઓ તાળે વાગે બધી જ વસ્તુઓ બધી જ એક ભીમસેન જોશીનો એક હતું કે બે સૂર જો કરેક્ટ વાગે ને તો બ્રિજ પર તોડી જાય એવી વાત છે તો આજે મને લાગે છે કે બધા ગઈ રહ્યા છે આપણે દાખલો આપ્યો વિનીત બે વાર આપ્યો હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે કંતારા વિશે આપણા સુધી વાત કોને પહોંચાડે ટ્વીટ એક હજાર પોર્ટલ મારી ફિલ્મ અત્યારે સારી ચાલી રહી છે ને એ અમારી ઇન્ડસ્ટ્રીના 100 જણા નથી કહેતા કે આ પિક્ચર જોવા જાઓ બહુ બહુ સરસ છે ધીસ ઇઝ વોટ ધ ડિફરન્સ બિટવીન સાઉથ એન્ડ ઇનફેક્ટ હમણાં જ ઇકોસિસ્ટમ આઈ વુડ લાઈક ટુ એડ વન મોર પોઈન્ટ આપણા લેખકો આપણા વક્તાઓ આપણા બધા લોકો આપણે એવોર્ડ કરે છે આ કડવાશ વાળી જે ઘટના છે ને એ કડવાશ વાળી ખાલી ખાલી ઈર્ષ્યા કરે છે યાર સાચું યસ આઈ વુડ લાઈક ટુ એડ વન મોર પોઈન્ટ અને સંદીપભાઈ આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ અને ઓન ઓન ધ નોટ ઓફ ધ સ્ટારડમ સી સિનેમા અક્રોસ ધ વર્લ્ડ અને આ હું ડેટાની વાત કરું છું અક્રોસ ધી વર્લ્ડ ઇઝ અ ફંક્શન ઓફ ફેન્ડમ તમે આજે અવતાર કેમ જોવા જાઓ છો કારણ કે તમે કાં તો ફિલ્મ મેકરના ફ્રેન્ડ ફેન છો કાં તો તમે એક્ટર્સના ફેન છો અને આ ફેન્ડમ બનાવવા માટે જબરજસ્ત સંદીપભાઈ જેમ કહ્યું ને એમ લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે અને લેટ્સ ફેસ ઇટ આપણે ઇનફ ખર્ચો નથી કરતા કારણ કે આજે તમે એક નાની પ્રોડક્ટ લોન્ચ કરો ને સાહેબ તમે ગુજરાત રાજ્યમાં પ્રોડક્ટ લોન્ચ કારણ કે એ બધું મેં આમ બહુ આમ સામે સામે જોયેલું છે પ્રોડક્ટ લોન્ચ કરો ને તો 15-17 કરોડ રૂપિયા તમારા ખર્ચાય સારી પ્રોડક્ટ લોન્ચ કરો હા બરાબર તો તમે સાહેબ 1.5 કરોડ રૂપિયાના માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન બજેટમાં તમે પિક્ચર કરતા હોય એવરેજ આ આપણું બજેટ છે હું બધા બજેટ ખોલી કાઢો બરાબર મને કઈ ફરક નથી પડતો બરાબર મારા પ્રોડ્યુસર સાથે બહુ ગમશે આ વોઇસ તો 1.5 કરોડ રૂપિયાના માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન બજેટ સાથે અને સામે તમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન નથી આજે તમે નિર્મા સાબુ ફિલ્મ ઇઝ અ પ્રોડક્ટ ફાઇનલી નિર્મા સાબુ અને સિનેમા પ્રોડક્ટ છે કન્ઝ્યુમ કરે છે લોકો બરાબર તમે એ વસ્તુ વિચારો ક્રિએટિવિટી અમારી બધાની બાજુમાં મૂકી દઈએ આપણે લેટ્સ ટોક અબાઉટ ધ બિઝનેસ બરાબર ફાઇનલી એ લોકોને કન્ઝ્યુમ કરવાની લોકોને કન્ઝ્યુમ કરવા માટે નિર્મા સાબુ માટે શું હોય તો કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોય આપણી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વીક છે કારણ કે એમણે કહ્યું ખેરાળુ સુધી નથી પહોંચતું એમણે કહ્યું કનિજ સુધી નથી પહોંચતું પહેલા તો માર્કેટિંગ ઓછું છે બીજું ડિસ્ટ્રીબ્યુશન વીક છે જ્યાં સુધી આ ફિક્સ નહીં થાય ને ત્યાં સુધી અને એનો ખર્ચો નહીં થાય ને ત્યાં સુધી લોકોને નહીં લોકો એવું એક્સપેક્ટ નહીં કરે કે આપણો મલાર ઠાકર આવ્યો ને એને એક સિટી મારીને લોકો પડી ગયા જે આ લોકો કરે ને સાઉથ ઇન્ડિયા એટલે મલાર ઠાકર ઉતરતો સ્ટાર નથી કે પ્રોડક્ટ કામદાર અમારો ઉતરતો નથી કે બે કરોડ રૂપિયા અમે આપીશું એમને ટેકન
વિશા ડુ યુ વોન્ટ એડ એનીથિંગ સોરી થોડો લોચો છે મારે હું મૂળ વાત એક આમ કહેવાય તુંડે તુંડે મતી ભિન્ન હતા વિનીતભાઈ વાત કરી આમણે કરી મેં કરી વસ્તુ ક્યાં એને ઊભી રહે છે એક તો ઇકોસિસ્ટમ ડેફિનેટલી કેમ કે મીડિયાની વાત કરીએ આપણે અહીંયા કોઈને આપણે ક્રિટિસાઇઝ કરવા નથી બેઠા બટ સ્ટીલ ગુજરાતી ફિલ્મો વિશે જાણી જોઈને સાયલેન્સ રહે છે એક્ઝેક્ટલી સાયલેન્ટ રહે છે બરાબર આજે હું તમને થેન્ક યુ કહીશ એકચ્યુઅલી કે જ્યારે તમે લોકો કોઈ જલસોની ટીમે તો તમે જ્યારે શરૂ કર્યું કે હું પ્રેમથી લઈને આવ્યો તમારી પાસે તમે મારી પાસેથી એક રૂપિયો નથી લીધો અને તમે મારી ફિલ્મને પ્રમોટ કરી એના પછી જે ફિલ્મો આવી હશે એ બધાને કર્યું હશે તમે તો અહીંયા આજે શું થયું છે ખબર છે ગુજરાતી ફિલ્મ વાળો પ્રોડ્યુસર નીકળે છે ને એટલે નાના નાના પેલા ઇન્ફ્લુએન્સરે કહે છે લાવો પૈસા આપ્યા આપ્યા પછીથી તમે ક્યાં પહોંચાડશો એને તો અહીંયા ગુજરાતી ફિલ્મ નો પ્રોડ્યુસર ગુજરાતી સિનેમા જાણે છે જ નહીં એવી રીતે ઘણી વખત તમને વિજયને મુદ્દામાં મારે ખાલી અમે પૈસા માંગીશ તો હાલ ગુજરાતી માધ્યમોને કે ગુજરાતી ભાષાને જે માધ્યમો પ્રમોટ કરે છે કે એને હંમેશા છેલ્લે મૂકે જોઈએ એમના આરજીની વાત નીકળી છે કે સંદીપભાઈ હું તમને કહીશ કે ઇવન ઓન ધ કોન્ટ્રરી એમના એમના પર્સનલ ફેસબુક પર લખે છે કે સાઉથ ઇન્ડિયન બસ મસ્ત ગુજરાતી બોગસ આ પ્રીમિયરમાં આવે વર્થી જુએ પિક્ચર અને પછી નિંદા કરી દે પણ મેં ના લખે મેં ના લખે અને કુતલી કરે અને કુતલી કરે અને એક બીજી વાત એ પણ થાય છે કડવી ઈર્ષાથી જીવે છે બધા લોકો અમને જલસો તરીકે તો એ અનુભવ થયેલો છે કે આરજીસ પાસે જવાનું રેડિયો પાસે જવાનું ટેલિવિઝન ચેનલ્સ પાસે જવાનું આરજીસ બધા જ પોપ્યુલર્સ છે બધા રેડિયો સ્ટેશન્સની સરસ લિસનરશિપ છે ત્યાં ગયા પછી જો મારી જોડે અમારો અનુભવ એ રહ્યો છે કે એક્ટર્સ કે ડિરેક્ટર્સ કે રાઇટર્સે પુશ કર્યું હોય કે જલસોમાં જવું છે અહીં બધે નથી જવું બીજે બધે ગયા પહેલા જલસોમાં જવું છે કે છેલ્લે મેં છેલ્લે જઈએ બાકી બજેટ નું જયારે ડિસ્ટ્રીબ્યુશન આવે છે ત્યારે ખબર નહીં આપણી ગણતરીઓ કઈ બાજુ જાય છે કે કઈ જગ્યાએ જાય છે નોટ ધેટ વી વોન્ટ મની નેવર એવું હોત તો કદાચ જલસો ઉભું જ ના થયું અને જલસો અહીં સુધી પહોંચ્યું ના હોત એ આખી જુદી ઘટના છે પણ હા એક એક વસ્તુ ચોક્કસ છે આરતીબેને છેલ્લા ઇન્ટરવ્યુમાં કીધું હતું કે એક આખે આખો એક વર્ગ છે કે જે ગુજરાતી ફિલ્મોને વિજય કીધું એ પ્રમાણે કે એટલું બધું ડાબા હાથે મૂકી ચૂક્યો છે કે એમની એ તરફ જોવું જ નથી કે એ વિશે વાત કરવી જ નથી માધ્યમથી લઈને સમાજના પણ અમુક વર્ગ સુધી આ વાત વિસ્તરી છે ધે ઓલ વોન્ટ ટુ ડુ ગુજરાતી છે એ પાછું લોચો પણ એક મોટું છે એમને કરવી છે એક્ટર એક્ટ્રેસિસ તરીકે કરવી છે એમને બે પોતાના ક્ષેત્રમાંથી આ ક્ષેત્રમાં આવવું છે પણ આ ક્ષેત્રને લાત મારીને આવવું છે નિર્દોષ પણ આપણા બૌદ્ધિકો કે કોઈ પિક્ચર જોવાય ના આવ્યું કોઈ પિક્ચર માટે લખ્યું પણ નહીં કોઈ કશું જ નહીં આઈ ડોન્ટ વેઇટ ફોર ધેમ રાઇટ નાઉ પણ આઈ એમ ઓબ્ઝર્વિંગ ધેર સાયલન્સ વેરી કોશિયસ અને કદાચ એ અનુભવ તમારા બધાનો ક્યાંક ને ક્યાંક કોઈક રીતે તમારે પ્રોડક્ટ માટે રહ્યો હશે પણ આ એ દ્રષ્ટિએ સંદીપભાઈ બીજી ચર્ચા પણ ઊભી થાય છે કે એ રીતે તમે જોવા જાઓ તો જે ગ્રામીણ વર્ગ છે રૂરલ વર્ગ છે એ એમના ચિત્રોને કે એમના ચલચિત્રોને તરત જ પકડી લે છે અને ખોબલે ને ખોબલે વધાવે છે અને નંબર્સ વ્યુઅર્સ તમે યુટ્યુબ પર જાઓ કે મિલિયન્સ ઓફ એક ગીત રજૂ થાય ને લગભગ બે દિવસમાં તો 10 મિલિયન્સ ને 2 મિલિયન્સ ને એવું બધું થાય અને એક જમાનામાં આપણે આ ચર્ચા પણ ખૂબ કરી ચૂક્યા છીએ અર્બન સિનેમા અને રૂરલ સિનેમા હવે તમે લોકો જરા જુદા પ્રકારનો એક આખો સરસ પ્રોડક્ટ ઉભી કરી છે ટેકનિકલી બહુ સાઉન્ડ મૂવીઝ આવે છે હવે એ ભેદ રહ્યો છે કે એ ભેદ હવે નડે છે કે હવે નથી નથી નડતો એક્ચ્યુઅલી નથી નડતો જેન્યુઇન ઓડિયન્સ નથી નડતો આ જે ભેદ છે ને એ એક્ચ્યુઅલી તો મીડિયા બરાબર બીજી વાત કરું તમને તો એક કરુણતા એ પણ છે આજે
કે જે નામો મોટા નામો જે રૂરલમાં કહી શકાય એના એક ગીત ઉપર આજે 10 મિલિયન વ્યૂ આવશે પણ એની પિક્ચર થિયેટરમાં નથી જોતું લોકો નથી જોતા લોકો બીકોઝ અગેન ત્યાં સિંગલ સ્ક્રીન વાળું ગણિત કામ કરતું હોય છે. એ તબક્કે આપણ ચર્ચાનો એક મુદ્દો બને છે, તમે બધા બેઠા છો ત્યારે, કે માધ્યમો બદલાઈ ગયા છે. યુટ્યુબ કે ઓટીટી તમને ફિયર આપે છે? તમારો રસ્તો છેલ્લો કયો હોય છે? છેલ્લું ગંતવ્ય ઓટીટી હોય છે? એકમાત્ર કારણ છે પણ આ પણ એક મોટું કારણ છે, બરાબર, કે ભાઈ એ તો જોઈ લઈશું. હવે હું તમને એક વાત કહું કે આ બધા મેકરોએ ફીલ કર્યું હશે. લોકો મને 21મો ડિફિન ઇફીમાં કહ્યું કે લિંક આવો તો મોકલજો ને, આપણને મારી પર મેસેજ કરે છે કે લિંક મોકલે છે, એ કહે છે કે લિંક મોકલો. પાયરસી થઈ તો બે જણા પકડાયા, આપણે કહેવું જોઈએ કે બે જણાને એરેસ્ટ કરવામાં આવ્યા, અહીંયા સ્લેટ મૂકી અને સાયબર ક્રાઇમે એમને પકડ્યા રાજકોટ સુરતથી. તો અમારી ઓમ મંગલમ અને અમે લોકો ત્યાં એક એજન્સીને આપી છે, 15-15 લાખ ની ફી ચૂકવીએ છીએ કે એ લોકો ઉંદર ની જેમ અહીંયા મૂકે સ્લિંક, અહીંથી સ્ટ્રાઇક કરો, અહીંયા મૂકે અહીંથી સ્ટ્રાઇક કરો, અહીંયા યુ નો ટુ ગીવ અ હિટ ફિલ્મ ઓર સક્સેસફુલ ફિલ્મ ઓર બિગ સ્ટાર ફિલ્મ, એટલે તમારે એજન્સીઓ રોકવી પડે છે કે જે એજન્સી અમારી અને છતાંય આ લોકો એક એક એવું મોટું સર્કલ છે, એક મોટું વિશ્વ છે કે જે વિશ્વને એ લોકો શૂટ કરે છે વ્યવસ્થિત જગ્યાએ, ખાલી ખાલી થિયેટરમાં આખું પિક્ચર, અને એ લિંક એક તૈયાર કરે છે જે પરદેશની ચેનલોમાં એ લિંક આપે છે. પરદેશમાં આપણું જ્યુરિસડિક્શન નથી આવતું એટલે પરદેશીઓ એનઆરઆઈઓ બહુ ખુશ થતા હતા. એ ચોરીનો માલ ગુનેગારની જેમ જુએ છે અને એ લોકો ગુનેગાર જ છે, હું એમ જ માનું છું. કેમ સાઉથની ફિલ્મો ત્યાં 500 મીટર દૂર જઈને પિક્ચર ટિકિટ જોવા જાય છે, ગુજરાતી નથી જોતા. કેમ? કારણ કે એ આ ચોરીનો માલ જોવે છે, એ આ પાયરસીને ના ગુનાને એ લોકો સપોર્ટ કરી રહ્યા છે. તે ડોન્ટ નો એ નેટવર્ક સાથે જોવે. એવી રીતે મારો ગામડાનો માણસ પણ મોબાઈલમાં લિંક જોઈ લે બિચારો, કારણ કે એને ખબર જ નથી કે આ ચોરીનો માલ છે. આની સામે લડી રહ્યા છે હિન્દી સિનેમા, આની સામે લડી રહ્યા છે સાઉથ સિનેમા, આની સામે લડી રહ્યા છે ગુજરાતી સિનેમા, આખું વિશ્વ એની સામે લડી. ઓન દેટ નોટ, સરસ વાતો થઈ રહી છે ત્યારે બહુ ગંભીર ચર્ચાઓ થઈ ગઈ. ચાલો થોડોક દિગ્દર્શકોનો આ ઉભરો કહો કે એમના મનની વાત કહો, જે પણ કંઈ એમને અડે છે નડે છે અને જેમ એમ થાય છે કે કંઈક કહેવું છે, એવી સરસ આ વ્યક્તિગત ચર્ચાઓ. પણ મારે તમને હવે એક બીજો સવાલ પૂછું છું, બહુ વ્યક્તિગત છે. ફિલ્મ મેકિંગની કઈ મોમેન્ટ તમને એવું લાગ્યું કે દિગ્દર્શક તરીકે કે દિગ્દર્શનની ક્રાફ્ટ તરીકે તમને ફાવ્યું, તમને મજા પડી, સંતોષ થયો, તમને એમ થયું કે ઓકે મેં કંઈક સરસ ક્રિએટ કર્યું છે? દેટ વોઝ કઈ મોમેન્ટ હતી, કઈ કઈ ક્ષણે તમને તમારી ફિલ્મ મેકિંગની કોઈ જર્નીમાં, તમારી પ્રોડક્ટમાં, ક્યાંક એક સ્મૂટ ઇફિન કે ક્યાંક ક્યાંક તમને એવું લાગે કે ઓ આઈ મેડ અ ગુડ સિનેમા? ફિલ્મ મેકિંગ પ્રોસેસની તમે વાત કરી ને, એટલે આખી ફિલ્મ બને એમાં તો ફિલ્મ મેકર ઘણું શીખતો હોય છે એ ફિલ્મને. પણ મને પર્સનલી એવું થાય કે આજે શૂટ છે, આવતીકાલે શૂટ છે, તો એ જે દિવસનું જે કામ થયું હોય ને એ પોતાના શોર્ટ જાતે વિચારીને અને એને હું ટુકડાઓ જોડીને જોઉં તો મને રાત્રે સારી ઊંઘ આવે કે યાર આ પ્રોસેસમાં એન્જોય કરી. તો હું જેને ટુકડાઓમાં એન્જોય કરું છું આખી ફિલ્મ, કેમ કે મને હું એમ કહેવા માંગતો હતો કે તારી ફિલ્મની જર્નીનું જે 2-3 મૂવીઝ તારી બની છે એમાંની કઈ કયું એવું એક દ્રશ્ય, કયા એક એ દિવસની એક ક્ષણ કે તને એમ લાગ્યું કે ઓકે હું કદાચ દિગ્દર્શક તરીકે મારી જાતને અહીંયા સ્પર્શી શક્યો છું, કે મને એમ લાગે છે કે આ મોમેન્ટે બહુ સરસ થયું, એવું કોઈ કોઈ મેમરી? હવે એટલે અવેર નહીં તો આમ એવી તો નથી વિચારું, પણ પ્રેમજીમાં જ્યારે મેં તો સુરતને સોંગ અમે લોકો શૂટ કરતા હતા, મારી પાસે પ્લેબેક રેડી નહોતું સોંગ, અને અમે લોકો મોન્ટાજિસ્ટ એટલે ફિલ્મ તો થઈ ગઈ એના પછી મ્યુઝિક કમ્પોઝ થયું એટલે એ સોંગ બન્યું હતું. પણ એ જ્યારે કરતા હતા ત્યારે મગજમાં કંઈક ચાલતું હતું અને એ પ્રોસેસ પરથી મને ખબર નહોતી કે આ ગીતમાં ઇનફ મટીરિયલ રહેશે કે નહીં, પણ એ પ્રોસેસ એટલી બધી એન્જોય કરી કે આજે બી મને મેં તો સુરતને રોક્યો એ વાળી મોમેન્ટ્સ આમ યાદ કરું તો મને ગૂઝબમ્પ આવે. એ મોમેન્ટ્સ હતી, એ ફ્લોર ઉપરની ગામ આખું ગામ અમે એ રીતે તૈયાર કર્યું હતું, તો એ મોમેન્ટ્સ આજે યાદ કરી બહુ મજા પડે મને. પરફેક્ટ. વિશાલ, હું સૈયદ મુરીરનો એક એક્સપિરિયન્સ કહીશ કે એમાં જે બાપુનો કેરેક્ટર જેમને પ્લે કરેલો છે, એ બાપુ થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા અને એમનો ભાઈ ગુરુદેશ એ જ લુક હતો સેમ, અને દાઢી બાઢી કરેલી નહોતી.
એને ફિલ્મ જોઈને આવે અને મને કહે છે કે એમની પાછળ કોઈક બે છોકરીઓ બેઠેલી હતી, તો થિયેટરની બહાર નીકળીને એને એ બાપુ સાથે એ વાત કરી કે બાપુ મને બી એક છોકરા સાથે પ્રેમ છે ને આ તકલીફ. ત્યારે એમ થઈ ગયું કે આ ગજબ એ આ મુમેન્ટ કહેવાય ને કે લોકો એ કેરેક્ટરને એ બાપુ સમજી લીધા. તો જ્યારે એ મને બાપુ એ વાત કરી ત્યારે મને એમ થઈ ગયું કે આ ફિલ્મ બનાવી સાર્થક થઈ ગયા. તો એ મુમેન્ટ મને બહુ ગમી. ફિલ્મ મેકિંગ ઇટસેલ્ફ મારા માટે આખી આહા મોમેન્ટ વાળી પ્રોસેસ છે. પણ સિન્સ મૃત્યુશા મારી પહેલી ફિલ્મ હતી અને એમાં છે ને જે કેરેક્ટર, જે લીડ કેરેક્ટર હતું જે સેકન્ડ હાફમાં જેને ઇન્ટ્રોડ્યુસ કરે છે, એ સ્ટોરી ટેલરનો કેરેક્ટર છે અને દેટ ઇઝ એકચ્યુઅલી રિફ્લેક્શન ઓફ માય ફાધર. તો એટલે મારે આ એ બનેલી છે મારા ફાધરની સાથે એ બધી વાતો. અને વી કુડ નોટ, એટલે આઈ શોડ ધ ફિલ્મ ટુ હિમ, એમને રસપ્રદ જ જોયો હતો. પણ એ પછી 2019માં હી પાસ્ડ અવે અને ફિલ્મ અમે હમણાં રિલીઝ કરી આવે છે. એટલે મારી આ બધી વાત બહુ બહુ પ્રાઇવેટ ને પર્સનલ વાત છે મારી ને મારી બહેન સાથે, કારણ કે મારા ફાધર અમને આ વાર્તાઓ કહેતા હતા અને માય સિસ્ટર કુડ નોટ સ્ટોપ ક્રાઇંગ આફ્ટર સીઈંગ ઇટ. અને મને શી સેડ મને પપ્પા યાર આવી ગયા, એટલે આઈ થોટ આઈ થિંક ચલો મજા આવી ગઈ. દેટ વોઝ ધ મોમેન્ટ. એમ તો અમે લોકો ઘણા વર્ષોથી પહેલા શોર્ટ ફિલ્મ્સ બનાવતા, તો મેઇન સ્ટ્રીમ ફિલ્મ્સ બનાવીને પહેલા 30-40 શોર્ટ ફિલ્મ્સ અમે લોકોએ બનાવી છે. તો દરેક શોર્ટ ફિલ્મ જ્યારે અમારી કોઈ કોમ્પિટિશનમાં એમાં સ્ક્રીન થાય તો જે થોટ્સ સાથે બનાવી હોય કે અહીંયા લોકોને હસવું આવું છે, જો ઓડિયન્સ હશે ઓડિયન્સમાં જઈને અમારે બેઠા તો એ મોમેન્ટ થાય કે આપણે સહી સોચ રહે. તો એ વખતે એમ લાગતું હતું. બીજું રેવા જયારે રિલીઝ થઈ ફ્રાઈડેના, એ ઇમિજિયટ સન્ડે સાંજનો શો અમને ન્યૂઝ આવ્યા હતા અને ન્યૂઝ પેપરમાં પણ આવ્યું. વલસાડમાં એક શો હતો, એમાં 70 લોકો ગ્રુપ બનાવીને પરિક્રમા પર ઉપડ્યા ફિલ્મ જોઈને. તો તે વખતે આમ બહુ મજા આવી હતી કે આટલો બધો ઇમ્પેક્ટ લોકોમાં સર્જી રહ્યા છે. સેમ સેમ આઈ થિંક ક્લાઇમેક્સ રેવાનો જે હતો, ધ્રુવ દાદા જે લખ્યો હતો અને અમે થોડુંક એની અંદર એક નાનકડું એડ કર્યું હતું. તો ડર એ હતો કે કદાચ એટલું વાલધી લોકો સ્વીકારશે કે નહીં સ્વીકારે. તો પણ જ્યારે એ ક્લાઇમેક્સ આવ્યો અને લોકો ઘણા બધા લોકોએ વોટ્સએપ સ્ટેટસ મૂક્યા ત્યારે અમે કહ્યું કે ચલો જે નાની મોટી વસ્તુ અમે એડ કરી તો વાંધો નહીં આવે. તો ત્યારે બહુ સેટિસ્ફેક્શન મળી એ વાત. અને જે લોકો પરિક્રમા પર નીકળ્યા એ ઘણા કિસ્સાઓ એવા છે કે અમે ઘાટ શૂટ કરતા હતા તો અમે જમવા માટે એક જગ્યા પર ગયા હતા તો એમને અમને કીધું હતું કે ભાઈ સાત્વિક જમવું જ આકાર તું, તો ત્યાં અમે ગયા હતા. એ ભાઈ આખી પિક્ચર પણ જોવાના હતા, ભાઈ ઇન્ટરવેલમાં પરિક્રમા પર નીકળ્યા. આવું ગામ એનું શોધવાનું ચાલુ કરી દીધું કે આ ભાઈ ગયા ક્યાં. પછી ખબર પડી કે ભાઈ નર્મદા કિનારે ચાલતા હતા નીકળી ગયા. અને પછી આગળ જઈને કોઈ બીજા ગામમાંથી એમને શોધ્યા કે ભાઈ તમે ઇન્ફોર્મ તો કરો કે નીકળ્યા તું, નાના કહી દેજો કે હું નીકળ્યો પાછો આવી જ પાઈ ગયો. રિસેન્ટમાં એક આઈએએસ ઓફિસર છે એમનું પણ અમે લોકો શેર કર્યું. એ પણ આઈ થિંક પોલીસ ઓફિસર છે, આઈએએસ ઓફિસર આમ કહ્યું, પણ એમણે પણ પરિક્રમા કરીને એમનું પણ એ જ હતું કે રહેવા જોઈએ ઇન્સ્પિરેશન આવ્યું કે ભાઈ હું પરિક્રમા કરું. આ બધા મુમેન્ટ્સ છે જો પહોંચ્યા. બીજો એક મુમેન્ટ એવો છે કે રિવા રિલીઝ થતા પહેલા જ્યારે અમે કોઈ ટ્રાયલ શો મને બીજા એ કીધું એવું છે, મારા ટુકડાઓમાં બહુ ખુશ લાંબી કેરિયર છે. પહેલી ગુજરાતી ફિલ્મ બનાવી, હવે એ સાહિત્ય કૃતિ મારે પણ એક ઘર હોય પ્રશાંત નવલકથા ઉપરથી આધારિત હતી ને બધું. પણ એમાં અભિજાત લખેલું અમે લોકોએ ક્લાઇમેક્સ જુદો રાખેલો, એનો ક્લાઇમેક્સ બદલેલો. હવે એમાં છે ને સ્ટેશન ઉપર ક્લાઇમેક્સ હતો, એટલે અમારે રિયલ હાર્ડકોર પરમિશન લઈને નહોતા ગયા. અને મારી પાસે એક જ ટ્રેન હતી, એક પડેલી ટ્રેન હતી, ચાર દિવસથી પડેલી હતી, એટલે ક્લોઝઅપ તો મારા પતિ જતા હતા. પણ મારી મુવમેન્ટ્સ એવો એક જ 35mm આખી ટ્રેન દોડી દોડીને બૂમો પાડવાની હતી, એક ચીસો પાડવાની હતી અને શોધવાનું હતું સુરેખાને કે આરતી અંદર ક્યાંક છુપાઈ ગઈ છે એવું છે ટ્રેનની અંદર. એ બારી બારીએ ફરવાનું હતું, શૂટ કરવાનું હતું. એટ ધ સેમ ટાઈમ આરતીના ક્લોઝઅપ સુધી જતા, એટલે આરતીને મેં ટ્રેન પસાર થાય પછી એક્ઝેક્ટ એ જગ્યાએ ફોકસ કરીને ટ્રેન આવતા પહેલાં મૂકેલી હતી જેથી આ ટ્રેન પૂરી થાય અને હિતેન કુમાર જ્યાં બેસે
બેસે અને સામે ટ્રેન આમ વચ્ચેથી પસાર થઈને પાછળ આવતી હોય, આવું ચાલુ ટ્રેન 35 mm માં શૂટિંગ કરવાનું ફોકસ સાથે આ બધું એક સામટું એક મસાજને બધું પસાર કરવું, અને છેલ્લે મારા કેમેરાને કીધું હજી સમય છે તો મેં કીધું ચાલ તો ઉપર તો ઉપર અમે ટોપ એંગલ પર એ જે પેલું ઘંટ વગાડે ને એ જગ્યાએ કેમેરો 35 mm કેમેરો લઈને ગયા, અને ટ્રેન પસાર થતી આખી દોડ પેલી ટોપ એંગલનો શોર્ટ્સ જે રોમો માણેકનો આરોહી જે નાની છે રોમો માણેકના અથવા છે એ અને હિતેલ અને આખી ત્રણેયનો જે ટોપ એંગલ છે ટ્રેન પસાર થયા પછી મળે છે એ આખું બધું એ 8 મિનિટની અંદર કેમેરા ચેન્જ કરી કરીને 35 mm કરેલું ને એ જિંદગીનો સુખ મને આનંદ એટલે મને ત્યારે એમ થયું કે હું આઈ એમ ફિલ્મ મેકર. વાહ 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 વાહ. ફિલ્મ મેકર તરીકે મારે એક પ્રશ્ન તમને બધાને ફરીથી એકવાર પૂછવો છે ને અત્યારની દ્રષ્ટિએ ખાસ દર્શનભાઈથી પહેલો સવાલ લઈશ. આ બહુ બહુ ટૂંકમાં બને એટલો જો જવાબ તમે બધા જ આપી શકો તો અત્યારના એક્ટર્સને દિગ્દર્શક તરીકે જો તમે એક વાત કંઈક કહેવા માંગો તો ઈશ્વર અઘરો પ્રશ્ન છે. એટલે મને તો ફોર્ચ્યુનેટ ઇનફ ટુ વર્ક વિથ વેરી પ્રિપેર્ડ એક્ટર્સ, પણ મને હજી એમ લાગે છે કે હેવ ફેથ ઇન ધ ડિરેક્ટર, દે નો દે આર ધ ક્રિએટર્સ, દે નો ધેર ક્રાફ્ટ વેરી વેલ. હા, વેલ વેલ ઇનફ ટુ નેવિગેટ યોર કરિયર. એટલે ડોન્ટ હેવ મારા એવા અનુભવ છે, પણ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇટ. એ જેને કહ્યું છે ને એ સમજી જશે આ જોઈને કે હેવ મેની આવર કો જરૂર કે એ સમજી જશે ફેથ ઇન મી આઈ વુડ હેવ મેડ અ બેટર ફિલ્મ વિથ યુ. પરફેક્ટ. વિશા, એટલે સિનેમાને ઉપર લઈ જવાની જેટલી અમે લોકો જવાબદારી ધરાવીએ છીએ એટલી જવાબદારી એ લોકોએ બી ધરાવી છે. લાઇટલી ટુ મના લેવું જોઈએ સિનેમાને. ઓકે, ઓ એવરીવન ઇઝ લિસનિંગ. મને એકચ્યુઅલી મેં જેટલું કામ કર્યું છે બધા એક્ટર્સ સાથે મને બહુ જ અદ્ભુત કમ્ફર્ટ ઝોન રહ્યો છે, એટલે હું એમને શીખવામાં નહીં આપી શકું. બિકોઝ હા, એવું એક્ટર્સ માટે ઓવરઓલ એક્ટર્સ માટે કહેવાય કે ઓવર થિંકિંગ ઓછું કરો, અને એટલે એમ તો ન કહેવાય, બટ આઈ એક્ટર્સ આર ટૂલ્સ ઇન અ વે, દે આર ગુડ ટૂલ્સ. એટલે એ લોકો ફિલ્મ રિપ્રેઝન્ટ એમનાથી જ થાય છે. ટૂલ્સ એટલે નેગેટિવ એમાં નથી કહેતો, બટ એ હથિયાર છે આમ જોવા જાઓ. પણ મેકર છે ને એને આખો હાથી ખબર છે, ફિલ્મ મેકર છે ને આખો હાથી ખબર છે, એને સૂંઢ બી ખબર છે, પૂંછડું બી ખબર છે. મે બી તમે કદાચ કયો પાર્ટ છો એ તમને તમારા જ પાર્ટ ની ખબર હશે. તો અમે કીધું કે હેવ ફેથ ઇન મેકર. એક્ટર્સ ને એક તો ગેટ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન, આમ તો બીજા સબ્જેક્ટ્સ પણ આસલો કર કચ કરતા ની કરવા કરતા તો એ બહુ હમણાં, કારણ કે બહુ બધા કેસીસ માં ઉપર થાય છે કે એક્ટર જેના પર પસંદગી ઉતારે એ સબ્જેક્ટ વધારે ફ્લરિશ થવાના ચાન્સીસ રહે છે. સો વેરી ડિફરન્ટ જોનર્સ. ઓકે, આજ કેવું તમને કહી બહુ પ્રેમ કરો છો એક્ટર્સ ને, એટલે આઈ ડોન્ટ થિંક કે મારી સાથે કામ કરતા કોઈ પણ એક્ટર્સ અત્યાર સુધીમાં એમને કંઈ સલાહો આપી શકું, પણ એટલું ખરું કે આ રાહુલે કીધું કે યુ નો હેવ અ ફેથ. દર્શન રાહુલે વિજય કીધું ફેથ તો આપ કરો છો, ટ્રસ્ટ તો કરો છો, પણ કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર નીકળો, એટલે તમે નક્કી નહીં કરો કે તમે શેમાં ચાલશો. એનો પ્રોબ્લેમ એવો છે કે અનફોર્ચ્યુનેટલી એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે મારે આ ઝોનમાં વધારે. આઈ ડોન્ટ થિંક કે કલાકારની કોઈ, કારણ કે ફિલ્મો લોકો પસંદ કરે છે આપણે ત્યાં અને ગુજરાતમાં તો ખાસ, અને હાલ જ્યાંથી કેવી રીતે જઈશ પછીની જે જર્નીમાં, તો એવું જ છે કે જેન્યુઇન સેન્સમાં પહેલાં ફિલ્મ પસંદ થાય છે ને પછી એક્ટર્સ પસંદ થાય છે, ને હવે હવે એવું છે કે હાશ 3-4 નામ 5 નામ એવા છે કે જેને ઓડિયન્સ ઓળખે છે કે આની પિક્ચર ગમે છે, આની પિક્ચર ગમે છે, આ છોકરી સારી છે, આ છોકરો સારા છે, આ છોકરો સારા, એવું થયું છે. એટલે સાગર ધીરે ધીરે રાઇઝિંગ છે, એટલે એટલે ડોન્ટ પ્રોડ્યુસર વગર તમે ફિલ્મ કેમ બનાવો? બીજા
મારે તો યુ આર ધ સેલ્ફ નથી કોઈ બહારના પ્રોડ્યુસર સાથે એટલે તારે તને કઈ કહેવું છે મારે મારી જાતને કંટ્રોલ કરવાની હોય બાકી તો ફિલ્મમાં બધા પૈસા વાપરી ના નાખતા થોડું માર્કેટિંગ માટે પણ તમારે 5-6 કરોડ તમને ફરક નહીં પડે પણ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફરક પડે છે નોન ટ્રુક મેકર્સ ફિલ્મ મેકર્સ ફિલ્મ બનાવે શું અદભુત વાતો છે એક સરસ મજાના સેગમેન્ટ તરફ આગળ વધવું છે પણ એ પહેલા એક છેલ્લો નાનકડો સવાલ તમને બધાને તમારી ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં કોઈ એવી યાદગાર ક્ષણ કરી કે જ્યારે તમને તમારું ક્રિએશન જોઈને આંખમાંથી આંસુ આવી ગયા હોય તમને એમ થઈ ગયું હોય કે ધીસ ઇઝ ધ મોમેન્ટ આઈ હેવ ક્રિએટેડ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટિલ નાઉ કે કદાચ તમને એમ થયું હોય કે આ સ્પર્શ્યું છે ક્યારે આંખમાં પોતાનું ક્રિએશન જોઈને પાણી આવ્યું હોય એવું કંઈ પછી પછી તમારા માટે એસેન્સ ગુમાઈ દે છે જે પેપર પર જે તમને મજા આવતી હતી પણ તમારો પ્રયત્ન ઓબ્જેક્ટિવ પોઈન્ટ સુધી એવો જોઈએ કે ભાઈ એઝ ઇટ ઇઝ આવે પાછા પણ પછી આવી ગયા પછી એવું થાય છે કે હા આવી ગયું પણ પેલું નહીં થતું કે આ પેઇન્ટિંગ બની ગઈ ફાઇનલ પેઇન્ટિંગ બની ગઈ હજી બી પ્લીઝ ઇસતો હજી કે નેક્સ્ટ સબ્જેક્ટ મળે તો હજી કંઈક વધારે કંઈક જે ખૂટ્યું છે એ કરી આપે મને જોયા એવું નહીં વિચારી આખો બંધ કર્યો અત્યારે આ જે ફિલ્મ છે એમાં એમાં એક એવું છે કે મારા દિભાઈ પાસે ને રાત જંગલ જંગલ ઉપર જંગલ નીચે જંગલ વચ્ચે જંગલ એવા ત્રણ એક ને એક પ્રતિબિંબો બહુ જ દેખાતા હતા આંખો બંધ કરતો હતો ત્યાર આ પિક્ચર નું આ સિક્વન્સ લખતો હતો ત્યાર છે કે જેમાં ફાઇનલ બ્રેકઅપ થાય છે બે જણ જુદા પડે છે આરોહી ને મલ્હાર અને મલ્હાર એની પાછળ દોડે છે એ વિઝ્યુઅલ્સ મને લખતો તો ત્યારથી દેખાતા હતા એ જ્યારે એક્ઝેક્ટલી મારી ટીમે ને બધાએ જ્યારે લાઇટિંગ ને બધું કર્યું ને ત્યારે મને આમ ઉપર જંગલ પાણીની અંદર જંગલ સામે જંગલ અને વચ્ચેથી બે પાત્રો આમ પસાર થઈ રહ્યા છે રાત અને હાર્ડકોર જંગલની અંદર અને વચ્ચે પાણીના ધોધની વચ્ચેથી ગાડી પસાર થઈ રહી છે એની પાછળ મલાર દોડી રહ્યો છે એ જ્યારે એચિવ કર્યું ને પછી હું 1.5 કલાક રડ્યો હતો જોઈને ક્યારે રડ્યો પણ મને બે બહુ શોર્ટમાં અનુભવ કહી દો એક તો મારા વખત સુપર હીરો નો ફર્સ્ટ કટ રામ મોરી જોયો ને એ એક જ મારી ફિલ્મ એવી છે કે જે કોઈ બીજાએ લખી છે અને રામ કોલાબરેટેડ ઇન ધ બેસ્ટ વે અને એ રડી પડ્યો તે જોઈને ભેટીન રડી પડ્યો હતો અને રામ બહુ સેન્સિટિવ રાઇટર છે એટલે એ એક મોમેન્ટ અને બીજું કોઈ આમ બહુ ભાગે જેવું જોઉં કે કોઈ એક્ટર ઇન્વોલ્વ થઈને રડી પડે લકીરોનું એક નાનકડું સ્ક્રીનિંગમાં દીક્ષા અને નિધિ માટે કર્યું હતું પ્રોડ્યુસરના ઘરે અને દીક્ષા જોઈને રડી પડી એટલે મને થયું કે આહા મોમેન્ટ એ મારી હતી એમ કહી શકાય પણ આઈ ડોન્ટ હું બહુ એક્સટ્રીમ થઈ જાઉં છું આફ્ટર હું તો ઇમોશનલી આ બધાથી કદાચ ઉલટું છે મારું હું મારી ફિલ્મ કમ્પ્લીટ થયા પછી સેન્સર પછી આમ ફિલ્મ નથી જોતો મેં ક્યારેક પ્રીમિયર એ નથી જોયું મારી ફિલ્મ
પણ ફિલ્મની મોમેન્ટ્સ જેમ તમે વાત કરી, હું તમને કહું કે મારી ફિલ્મના સ્ત્રી પાત્રો માટે મને કહું એક અલગ પ્રકારનો લગાવ હોય છે, અને એ લોકો જ્યારે અમુક વસ્તુ પરફોર્મ કરે ને તો હું રડી પડતો હોઉં છું, અને એડિટમાં જોઉં અને જેટલી વાર જોઉં એટલી વાર મારી આંખમાં આંસુ આવે જો એ જગ્યાએ આવ્યા હોય તો. તો જેમ કે હજી બી કહું તમને કે એક પ્રેમજી વખતની મોમેન્ટ કહું, તો એ એક શોર્ટ છે જેમાં આમ ડોલી ઝૂમ થાય છે અને હેપી ઊભી થઈ રહી છે, તો એ હું અત્યારે એમનેમ બી એટલે હેપી હતી ત્યારે બી, પણ એ જોઉં એ મને યાદ આવે તો મને એ માં એનામાં એવી દેખાય, એટલે એ લેવલે એક્ટરની સફળતા છે મારી નથી, પણ મને જોઈને તરત કનેક્ટ થઈ જવાય કે ફોર દેટ મેટર મહોતુમાં એ લાસ્ટ એની લુક હતી કે નીલમે 21મું ટિફિનમાં એ બે મોમેન્ટ્સ એવી છે, તો એમાં હું ઇન્વોલ્વ થઈ જઉં છું, એ પાત્ર ભરી જઉં છું ક્યાંક ને ક્યાંક, તો મને આવી જાય છે. એક વખત જોરદાર તાળીઓ આ અદભુત અદભુત વાતો છે. એક નાનકડો સેગમેન્ટ અમે ક્રિએટ કર્યો છે આ વાતોને એક જરાક આની મોનોટોની તોડવા કહો કે થોડું વધારે રસપ્રદ વળાંક આપવા માટે કહો. હું મારી ટીમને કહીશ કે એ સેગમેન્ટ માટે જે જરૂરી વ્યવસ્થા છે એ ગોઠવો. સાવ સરળ, બહુ સાદો, અમે બિલકુલ આ વખતે કોઈને પણ વિતાડવા ઝઘડાવવાના રમત કરવાના મૂડમાં નથી. આ જસ્ટ મેં કીધું પ્રમાણે મોનોટોની ને કદાચ તોડવા માટે છે. ઓકે, સો આ સેગમેન્ટમાં અમે એવું ડિઝાઇન કર્યું છે, આ બોલમાં નાનકડા થોડાક નામો છે, તમારા જ અંદર અંદરના નામો છે, જેને જે ચિઠ્ઠી મળે એ વ્યક્તિને કોઈ એક સવાલ પૂછવો હોય તો તમે શું પૂછો, એ આટલો નાનકડો સેગમેન્ટ છે. અમે વર્ષે કોઈ તોફાન કરી નથી, ના એવું નહીં કરવા. ઓકે, અચ્છા તમને તમારું જ નામ આવે તો આપણે આ રાઉન્ડ ફરી કરીશું. ઓકે ચાલ, મારે દિલીપને પ્રશ્ન પૂછવો છે. આ તો મગજમાં તમારા બંને માટેનો પ્રશ્ન હતો. મારી ગુજરાતી ભાષાની મારી બહુ જ ફેવરિટ, મેં આ ફોરમ ઉપર પણ કહેલું છે પહેલા, મારી ફેવરિટ કૃતિ છે એ છે સમુદ્રાંતિ, અને એમાંથી ફિલ્મ બનાવવાની થાય તો તમે બનાવો. હા બનાવો. અને તમારો હીરો કોણ, તમે કોને કાસ્ટ કરો? જ્યારે સમુદ્રાંતિ વિચારતો ત્યારે ચિત્ર નથી, કારણ કે સાથે અદભુત કૃતિ છે. પણ મારે વાતનો છેડો લઈને પૂછવું છે કે તમે બધા પોતાની રીતે સાહિત્યને ખૂબ માનો છો, વાંચો છો, ઘણું બધું ભવિષ્યમાં તમે લોકો આવી કૃતિઓ પસંદ કરશો કે એવો કોઈ પ્લાન ખરું? બધા જ સાહિત્યકારો દેવદાસ એવી રીતે
એલાઉ નથી કરતી એવો મારો પર્સનલ બહુ એક્સપિરિયન્સ છે. કે આ એક ઇશ્યુઝ છે આપણા સાહિત્યિક ઉત્તિ ઉપરના જે આપણને ગમે છે એ ફેમિલીઝ આપણને એમ કે ના એવું ચેન્જ નહીં કરતા. હવે સી ટુ ક્રિએટ 60s ટુ ક્રિએટ 50s ટુ ક્રિએટ 40s એ મારા માટે બહુ 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 વિશાળ બજેટ હોવું જોઈએ. આ એક લિમિટેશન છે. હું આ વાત સાથે સમજ છું કે જે કૃતિઓ છે એટલે બહુ કદાચ અમુક એવું હોય કે આ બધું ન વાંચ્યું હોય ન વાંચી શકાયું હોય પણ મારે પર્સનલી એવું છે બહુ કે મારે પીરિયડ ડ્રામા પર્સનલી કરવાની વધારે અથવા તો મારો કીડો છે એવું કહી શકાય. તો હું ઈચ્છું કે હવેના ટાઈમમાં ભલે એવો સમય આવે કે બજેટ્સને જસ્ટિફાય કરી નથી એવો ડ્રામા એટલે એઝ એમ PS1 આજે આટલું બધું વખણાય છે તો જય સોમનાથ ફિલ્મ રાજા થી રાજની સિરીઝ તમે લઈ લો તો એક જિંદગી ઓછું હોય. PS1 જોયા કરતા જોયું ત્યારે મને એ થતું કે આપણે ત્યાં પેલી સારી આપણી પાસે છે ક્યારે બનશે. હા એટલે આ તો વ્યક્તિગત જ વિશ છે કે આઈ હોપ કે તમારામાંથી કોઈ કથા કોપ ક્યારે આ સરસ મજાની કૃતિને ગુજરાતી પડદે ઉતારે. ઓકે ઓન ધેટ નોટ વિનીતભાઈ મારી પોતાની ચોસડા છે એવા એક એવું એક કેરેક્ટર મારી ગૌશાળા બહુ એમાં બેસ્ટ ગ્રીન પ્લે નો એવોર્ડ આટલા ત્રણ ફિલ્મોના સફરમાં ત્યારે એવું થઈ ગયું કે આ છોડીને વહી જઈ બોલિવૂડ. ના મારે બોલિવૂડ ક્યારે એક્સાઇટ નથી કરતું બહુ ફ્રેન્કલી સ્પીકિંગ. અને હું એવું છે કે હું હિન્દી ફિલ્મ આવતા વર્ષે બનાવીશ બી કરતા વ્યવસ્થિત નેમ એટલે આમ સારા નોન સ્ટાર્સ લઈને પણ હું બોલિવૂડમાં નહીં શિફ્ટ થઉં ક્યારે. અને મારી એમ્બિશન આવી ગઈ મને આ મને અહીંયાનું ગ્લેમર વધારે છે. મારા વાંચનમાં મારા જોવામાં કે મારી સમજમાં બહુ જ મને એવું જ લાગે કરે છે કે બહુ બહુ શું કહેવું છે રિલેશનશિપ માટે સમાજ આપણે આપણે એવું કહીએ કે ના ના લવ સ્ટોરી એવું નથી ચાલતી આ સ્થિતિ છે પણ આઈ ડોન્ટ થિંક કે રાજ કપૂર છેક સુધી કહેતા રહે યશરાજ છેક સુધી એ જ કહેતા રહે મને બી મને એવું 100% રહે છે કે રિલેશનશિપ પર હું છે ફ્રેન્ક કેપ્રા ધરતી ગુજરી ગયા ત્યાં સુધી એ ફ્રેન્ક કેપ્રા લેજેન્ડરી ફિલ્મ મેકર છે ને કે આપણે મન નાઇટ જે ફિલ્મો આવી એ લોકો હોલીવુડ થી માંડી બધામાં ઘણું બધું કહેતા રહે મને એવો અભર કો બી નથી યાર કે લેટ મી નાઉ ટ્રાય ફોર થ્રિલર લેટ મી નાઉ ટ્રાય ફોર હોરર લેટ મી મારી એટલા બધા ટેલેન્ટેડ ફિલ્મ મેકર તરીકે સાબિત નથી થતો. પેન્સિલ
આધારિત પુસ્તકો રાહુલ ભૂલે લેખક એવા જોઈએ ત્રણ વાત રાહુલ ક્યાં લખે છે જે ઇઝીલી ગૂગલ કે વિકિપીડિયા પર અવેલેબલ ના હોય, અને જેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે આપણે જાણતા હોય, આલ્બર્ટ આઇન્સ્ટાઈન નું મગજ ના મૃત્યુ પછી ચોરાઈ ગયું, તો એની સ્ટોરી શું હતી? લખાઈ અને હવે એના પર 10 એપિસોડ નું સરસ મજાનું પોડકાસ્ટ થયેલું છે. આવતા વર્ષે પણ એક 23 થાય ત્યારે તમે લોકો તમારા પોતપોતાના ક્રિએશન સાથે અથવા ક્રિએશન માટે મારી સાથે ફરી જોડાઓ, અમારી સાથે ફરી સંવાદ સાધો. આપણા વર્ષે તમારી પાસેથી શું અપેક્ષા રાખીએ, તમે તમારી પાસેથી શું અપેક્ષા રાખો? દિગ્દર્શકો સાથે અને એકબીજાના વિચારો હજી મોકા મને એક્સચેન્જ થાય ને, એ પ્રોગ્રામ્સ ની ખરેખર બહુ જરૂર છે. એટલે એકબીજાના ક્રાફ્ટ વિશે વાતો કરી શકાય, જેમ કોપોલાની લોકો કરતા હોય, જેમ કે ટેરેન્ટિનો હોય, તો આજે ઘણા બધા ન્યુ ફિલ્મ મેકર્સ છે પોતે, એ લોકો જેમ એકબીજાના ક્રાફ્ટ વિશે વાત કરે, આપણે બી એકબીજાના ક્રાફ્ટ વિશે વાત કરી શકીએ, એવો હજી બી વધારે પ્લેટફોર્મ ઊભું થાય અહીં આજે. એમ એવું કીધું કે 2022 બહુ સરસ રહ્યું, આવતા વર્ષે એવું કહીએ કે 2023-2022 કરતા 4-5 ગણો વધારે સરસ, એ બધી જવાબદારીઓ સાથે આજે વિદાય લેશો બધી. અને તમે બી વારંવાર આવું જેમ કીધું વિજયભાઈ કરતા રહી અને આવી રીતે પ્રોત્સાહિત કરતા રહી. થેન્ક યુ. પણ 2022
ગુજરાતી સિનેમાને વિજય કે છે 100 કરોડ સુધી પહોંચાડે, પણ એના માટે શરૂથી નાના નાના બેબી સ્ટેપ્સ એવા છે કે સમગ્ર ઓડિયન્સ એ આપણી ફિલ્મનું પોતાની ફિલ્મનું માર્કેટિંગ કરે, લોકો નહીં પણ પબ્લિક પીપલ ગુજરાતીઓ ગુજરાતી સિનેમાને બધી જ ફિલ્મોને સપોર્ટ કરે, સારી ફિલ્મો બધી જ સપોર્ટ થાય. 10-8-9 રેશિયો આવી જાય ત્યાં સુધી જવું છું. 23 પહેલું વર્ષ હોય. On that note, thank you all very, very, very much. Thank you for joining us. Thank you. Bo jaldi thi, Shuddha Deshi Samvad ma, tick 23 sudhi par bo mane vishwas se ke bo safalta purvak pahunchi deshu. Samay kya pasar thai che kharekar, je kya che pramane samjhatu nathi. Atyare pan aa vartalap karta karta lagbhag kalak dodh kalak no samay nikli gayo che. Ane aje em thai che ke kitli badi vato rahi gayi che. પણ કદાચ આવતા વર્ષે આ ફિલ્મ મેકર્સ સાથે કોઈ જુદી રીતે મળવાનું થશે, જુદી વાતો લઈને, જુદા એમના એમની સરસ મજાની પ્રોડક્ટ્સ અને ફિલ્મો લઈને. ત્યાં સુધી શુદ્ધ દેશી સંવાદ પર તો આપણે મળતા જ રહીશું અત્યારે. થેન્ક યુ.